हेलो डियर स्टूडेंट्स, वेलकम बैक टू द यूट्यूब चैनल इलेक्ट्रोटेक सीसी। फरी वक्त आपणे डिजिटल फंडामेंटल नी आ मेगा वीडियो लेक्चर सीरीज़ में मिली रह्या छे। गया वीडियो लेक्चर नी अंदर आपणे बेसिक बुलियन लॉजिक गेट्स शुं होय छे, बुलियन एलजीब्रा शुं होय छे एना ऊपर डिस्कशन कर्युं छे। आजे आ वीडियो लेक्चर नी अंदर आपणे डिस्कशन करवाना छे कॉम्बिनेशनल लॉजिक सर्किट्स विशे। ओके, कॉम्बिनेशनल लॉजिक सर्किट्स जीटीयू माटे बहु ज अगत्यनो पॉइंट छे। આ ટોપિકની અંદરથી મિનિમમ તમને 20 માર્ક્સના ક્વેશ્ચન જોવા મળશે, મિનિમમ 20 માર્ક્સના ક્વેશ્ચન, ઓકે, મેક્સિમમ ગમે એટલા હોઈ શકે છે। ઓકે, એટલા માટે આ જે ટોપિક છે એ બહુ જ અગત્યનો ટોપિક છે। આ એક ચેપ્ટર કોમ્બિનેશનલ ડિજિટલ સર્કિટ્સ અને આના પછીનું એક વિડીયો લેક્ચર હું તમને બનાવીને આપવાનો છું, એ છે સિક્વન્શિયલ ડિજિટલ સર્કિટ। ઓકે, આ બે ચેપ્ટર એવા છે કે બે ચેપ્ટર તમે વ્યવસ્થિત પ્રિપેરેશન કરીને જાઓ છો તો જીટીયુના જે પેપર હોય છે એની અંદર મિનિમમ તમારે 40-45 માર્ક્સ ઇઝીલી મળી જાય, મિનિમમ। ઓકે, અને મેક્સિમમ છે એ તમારા માર્ક્સ, જેટલા માર્ક્સનું તમને પૂછાય છે એમાંથી તમે લખો તો એમાં મેક્સિમમ સ્કોર આ બે ચેપ્ટરમાંથી તમે કરી શકો છો। ડિજિટલ સર્કિટ્સના આ બે બહુ જ અગત્યના પોઈન્ટ છે, કોમ્બિનેશનલ ડિજિટલ સર્કિટ અને સિક્વન્શિયલ લોજિકલ સર્કિટ। ઓકે, તો આના ઉપર આજે આપણે ડિસ્કશન કરવાના છીએ। ચાલો જોઈએ કે કોમ્બિનેશનલ લોજિકલ સર્કિટ્સ છે એની અંદર કઈ કઈ વસ્તુ આવે છે। તો બેઝિકલી આ વિડીયોની અંદર આપણે અહીંથી શરૂઆત કરશું, સ્ટાન્ડર્ડ રિપ્રેઝન્ટેશન ફોર લોજિક ફંક્શન। ઓકે, કે લોજિક ફંક્શનના ક્યાં ક્યાં સ્ટાન્ડર્ડ રિપ્રેઝન્ટેશન હોય છે। ઓકે, કાર્નો મેપ, કઈ રીતે આપણે કોમ્પ્લેક્સ બુલિયન ઇક્વેશનને ઇઝીલી સોલ્વ કરી શકીએ વિથ ધી હેલ્પ ઓફ કાર્નો મેપ। ઓકે, બહુ જ અગત્યનો ક્વેશ્ચન છે કાર્નો મેપનો। ઓકે, મિનિમમ બે ક્વેશ્ચન તમને જીટીયુના પેપરમાં કાર્નો મેપને રિલેટેડ જોવા મળશે, કે કોઈ કોમ્પ્લેક્સ બુલિયન ફંક્શન આપ્યું હોય અને કીધું હોય કે કાર્નો મેપથી સોલ્વ કરો। ઓકે, અથવા સિમ્પલી સિમ્પ્લિફાય કરવાનું તમને કીધું હોય કે સિમ્પ્લિફાય ધી ગીવન બુલિયન ફંક્શન। ઓકે, તો પણ આ બહુ જ અગત્યનો ક્વેશ્ચન બની શકે। નેક્સ્ટ વન છે રિયલાઇઝિંગ ઓફ બુલિયન ફંક્શન ઓર લોજિક ફંક્શન વિથ ગેટ્સ। ઓકે, તમને કોઈ એક ફંક્શન આપી દીધું હોય, એને કીધું હોય કે એને તમારે લોજિકલ ડાયાગ્રામમાં ડ્રો કરવાનું છે, એટલે કે બેઝિક તમારી પાસે જે કોઈ લોજિક ગેટ્સ છે એ લોજિક ગેટ્સનો ઉપયોગ કરીને કોઈ એક ફંક્શન જે તમને બુલિયન ઇક્વેશન આપ્યું છે એ તમારે ડ્રો કરવાનું હોય, તો એવા ક્વેશ્ચન ઘણી વખત પૂછાતા હોય છે। કોમ્બિનેશનલ ડિઝાઇન્સ સૌથી અગત્યનો ટોપિક। ઓકે, કે તમને કોઈ એક ટોપિક આપી દીધો હોય અને એની સર્કિટ તમારે લોજિકલ સર્કિટ ડિઝાઇન કરવાની કીધી હોય, તો એની અંદર બેઝિકલી આવે છે મલ્ટીપ્લેક્સર, ડી મલ્ટીપ્લેક્સર, એના પણ ઘણા બધા સબ ટાઈપ છે જેના વિશે આજે આપણે જોઈશું, એન્કોડર્સ, ડીકોડર્સ જેના પણ અલગ અલગ ટાઈપ્સ છે, ઓકે, એડર્સ, સબટ્રેક્ટર્સ, જે બહુ જ ઇઝી કોન્સેપ્ટ છે। ઓકે, અને છેલ્લે જોઈશું કે ડિજિટલ કમ્પેરેટર ક્યાં ક્યાં હોય છે। આટલા ટોપિક તમે આ ચેપ્ટરમાંથી વ્યવસ્થિત પ્રિપેર કર્યા હોય તો જીટીયુના પેપરમાં આમાંથી એક પણ ટોપિક બહાર નથી જતો। ઓકે, ઓકે, આટલા ટોપિક છે બહુ જ અગત્યના ટોપિક છે જેના વિશે આજે આ વિડીયોની અંદર આપણે ડિસ્કશન કરવાના છીએ, એક પણ ટોપિક સ્કીપ કરતા નહીં। ઓકે, હું તમને નીચે ટાઈમલાઇન્સ આપું છું ડિસ્ક્રિપ્શનમાં, એ ટાઈમ કોડનો યુઝ કરીને તમે કોઈ પણ ટોપિક ઉપર ડાયરેક્ટ તમારે જો રિવિઝન કરવું હોય તો તમે જઈ શકો છો, પણ એક વખત આખો જે વિડીયો છે એ વ્યવસ્થિત કમ્પ્લીટ જોઈ લેજો, જેનાથી દરેક ટોપિકનું રિવિઝન તમારે થઈ શકે। ઓકે, આટલા ટોપિક છે તમે કર્યા હોય તો આ ચેપ્ટરમાંથી નાના બહાર કોઈ પણ વસ્તુ જશે નહીં। ઓકે, તો ચાલો વન બાય વન ટોપિક શરૂ કરીએ। આશા રાખું છું કે આગળના બે વિડીયો છે એ તમને ગમ્યા હશે અને આ વિડીયો પણ તમને 100% ગમશે। ઓકે, આખો વિડીયો જરૂર જોજો અને રિવાઇઝ કરજો દરેક ટોપિક। ઓકે, ચાલો શરૂ કરીએ। ફર્સ્ટ ટોપિક, સ્ટાન્ડર્ડ રિપ્રેઝન્ટેશન ફોર લોજિક ફંક્શન। લોજિક ફંક્શન એટલે શું? તો કે બુલિયન ફંક્શન। ઓકે, બુલિયન ઇક્વેશન આપ્યા છે, બુલિયન ઇક્વેશનના બે સ્ટાન્ડર્ડ રિપ્રેઝન્ટેશન છે। ઓકે, જો તમને એક્ઝામમાં ક્વેશ્ચન પૂછાય તો તમને કોઈ નોન સ્ટાન્ડર્ડ ફોર્મ આપ્યું હોય અને તમને કે આને સ્ટાન્ડર્ડ રિપ્રેઝન્ટેશનમાં કન્વર્ટ કરો, તો સ્ટાન્ડર્ડ રિપ્રેઝન્ટેશનની અંદર બેઝિકલી બે મેથડ છે, એક છે સમ ઓફ પ્રોડક્ટ અને બીજું છે પ્રોડક્ટ ઓફ સમ। ઓકે, બંને વચ્ચે શું ડિફરન્સ છે એ જોઈ લઈએ। ઓકે, તમને કોઈ એક ફંક્શન ફોર એક્ઝામ્પલ આ રીતે આપ્યું હોય કે ફંક્શન એફ વિથ વેરિયેબલ એ, બી, સી એન્ડ ડી, ચાર વેરિયેબલ તમને આપ્યા છે। ઓકે, અને તમને એવું કીધું છે એ પ્લસ બી કોમ્પ્લિમેન્ટ સી પ્લસ એ સી ડી કોમ્પ્લિમેન્ટ। ઓકે, તો આ ફંક્શનની અંદર તમે જોઈ શકો છો કે અહીંયા જે વેરિયેબલ તમારા છે એ વેરિયેબલની અંદર અમુક એવી ટર્મ છે કે જેની અંદર અલગ અલગ વેરિયેબલના મલ્ટિપ્લિકેશન છે, કોમ્પ્લિમેન્ટ સાથે અથવા કોમ્પ્લિમેન્ટ વગર। ઓકે, તો અહીંયા પહેલા મલ્ટિપ્લિકેશન કર્યું છે અને મલ્ટિપ્લિકેશન કર્યા પછી બધાનું એડિશન કર્યું છે, જો અહીંયા એડિશનની સાઇન છે, ઓકે, અહીંયા પણ એડિશનની સાઇન છે। ઓકે, તો આ જે એડિશન થયું છે એના પહેલા આપણે શું કર્યું? તો કે અલગ અલગ વેરિયેબલના મલ્ટિપ્લિકેશન કર્યા છે, તો એને આપણે પ્રોડક્ટ પણ કહી શકીએ। તો જે ઇક્વેશનની અંદર પહેલા પ્રોડક્ટ થાય છે અને પછી એના એડિશન થાય છે તો એને કહેવામાં આવે છે સમ ઓફ પ્રોડક્ટ।
ઓકે ઘણી બધી પ્રોડક્ટનો સમ કરો છો તમે ઓકે તો એવા ફંક્શનના જે રિપ્રેઝન્ટેશન છે એને આપણે કહેશું સમ ઓફ પ્રોડક્ટ કે જેમાં પહેલા પ્રોડક્ટ હશે અને પછી એનું સમેશન કરવામાં આવ્યું હશે અથવા એડિશન કરવામાં આવ્યું હશે બીજું ફોર્મ કેવું હોઈ શકે તો કે બીજું ફોર્મ આવું હોઈ શકે જેને પ્રોડક્ટ ઓફ સમ કહીએ છીએ આપણે ઓકે કે જેની અંદર ચાર વેરિયેબલ ફરી વખત લઈ લઈએ એ બી સી એન્ડ ડી વેરિયેબલ ઓકે ફોર એક્ઝામ્પલ અહીંયા તમારી પાસે કંઈક આ રીતે છે બી પ્લસ ડી કોમ્પ્લિમેન્ટ ડોટ એ પ્લસ બી કોમ્પ્લિમેન્ટ પ્લસ સી ડોટ એ કોમ્પ્લિમેન્ટ પ્લસ સી તો અહીંયા તમે જોઈ શકો છો પહેલા શું કરવામાં આવે છે તો કે અલગ અલગ વેરિયેબલના એડિશન કરવામાં આવે છે વિથ કોમ્પ્લિમેન્ટ ઓર વિધાઉટ કોમ્પ્લિમેન્ટ ઓકે કોમ્પ્લિમેન્ટ સાથે કે કોમ્પ્લિમેન્ટ વગર એના એક વખત એડિશન થઈ જાય છે પછી એને મલ્ટીપ્લાય કરવામાં આવે છે ઓકે અથવા તો એની પ્રોડક્ટ કરવામાં આવે છે તો અહીંયા જે આ ડોટ કર્યો છે એ ડોટ ઇન્ડિકેટ કરે છે કે અહીંયા આ બંને ટર્મનું તમે મલ્ટીપ્લિકેશન કરો છો પ્રોડક્ટ કરો છો ઓકે અહીંયા પણ જે આ ડોટ છે એ ઇન્ડિકેટ કરે છે કે બંને ટર્મનું તમે મલ્ટીપ્લિકેશન કરો છો કે પ્રોડક્ટ કરો છો તો પહેલા અહીંયા શું કર્યું આપણે ઇન્ડિવિજ્યુઅલ ટર્મમાં દરેક વેરિયેબલના એડિશન કર્યા છે ઓકે જેનો સમ કર્યો કહેવાય ઓકે અને પછી એ ઇન્ડિવિજ્યુઅલ જે ટર્મ આખી છે એનું પ્રોડક્ટ કર્યું છે ઓકે અથવા મલ્ટીપ્લિકેશન કર્યું છે તો આ સેકન્ડ ફોર્મ થશે પહેલા ફોર્મની અંદર શું કર્યું તો કે પહેલા મલ્ટીપ્લિકેશન કર્યું અને પછી એડિશન કર્યું આની અંદર પહેલા એડિશન કર્યું અને પછી મલ્ટીપ્લિકેશન કર્યું તો અહીંયા કહીશું પ્રોડક્ટ ઓફ સમ ઓકે ઘણા બધા સમ વાળા ટર્મ છે એની આપણે પ્રોડક્ટ કરીએ છીએ અહીંયા ઘણા બધા પ્રોડક્ટ વાળા ટર્મ છે ઇન્ડિવિજ્યુઅલ ટર્મ છે અને એનું આપણે સમ કરીએ છીએ તો બે મેથડ થઈ એક થઈ સમ ઓફ પ્રોડક્ટ બીજું થયું પ્રોડક્ટ ઓફ સમ ઓકે આ જે મેથડ છે એની અંદર જે અહીંયા તમને આ રિપ્રેઝન્ટેશન જોવા મળે છે એ બંને રિપ્રેઝન્ટેશન નોન સ્ટાન્ડર્ડ રિપ્રેઝન્ટેશન છે ઓકે તો હવે તમે કહેશો કે તો સ્ટાન્ડર્ડ રિપ્રેઝન્ટેશન કોને કહેવાય તો કે સ્ટાન્ડર્ડ રિપ્રેઝન્ટેશન એટલે જે કોઈ તમે અહીંયા રિપ્રેઝન્ટેશનની મેથડ યુઝ કરો છો સમ ઓફ પ્રોડક્ટ ધારો કે તમે યુઝ કરો છો તો એની અંદર જે ઇન્ડિવિજ્યુઅલ પ્રોડક્ટની ટર્મ છે ખાસ ધ્યાન રાખજો જે તમે રિપ્રેઝન્ટેશન યુઝ કરો સમ ઓફ પ્રોડક્ટ યુઝ કરો તો ઇન્ડિવિજ્યુઅલ જે પ્રોડક્ટની ટર્મ છે એ ઇન્ડિવિજ્યુઅલ પ્રોડક્ટની ટર્મમાં દરેક વેરિયેબલ આવી જવા જોઈએ તો એને સ્ટાન્ડર્ડ રિપ્રેઝન્ટેશન કહેવાય ફરી વખત જો તમે સમ ઓફ પ્રોડક્ટ યુઝ કરો છો તો પ્રોડક્ટ વાળી જે ટર્મ છે એની અંદર ઇન્ડિવિજ્યુઅલ દરેક વેરિયેબલ યુઝ થઈ જવા જોઈએ ધેટ મીન્સ કે અહીંયા ચાર વેરિયેબલ છે તો આ ચારે ચાર વેરિયેબલ એક પ્રોડક્ટ વાળી ટર્મની અંદર હોવા જોઈએ ઓકે આ પ્રોડક્ટ વાળી ટર્મ છે તો એની અંદર કયો વેરિયેબલ મિસિંગ છે તો કે અહીંયા એ બી સી એન્ડ ડી ચાર વેરિયેબલ છે એમાંથી બી વેરિયેબલ અહીંયા મિસિંગ છે હું અહીંયા લખું મિસિંગ વેરિયેબલ ક્યાં ક્યાં છે તો કે આ ટર્મની અંદર બી વેરિયેબલ મિસિંગ છે અહીંયા કયો વેરિયેબલ મિસિંગ છે તો કે એ અને ડી વેરિયેબલ મિસિંગ છે અહીંયા ક્યાં ક્યાં વેરિયેબલ મિસિંગ છે તો કે બી સી અને ડી આટલા વેરિયેબલ મિસિંગ છે જો આ જે તમારી પાસે ફોર્મ છે એને તમે સ્ટાન્ડર્ડ રિપ્રેઝન્ટેશનમાં કન્વર્ટ કરવા માગો તો એનું જે ફોર્મ તમને મળે છે એની અંદર દરેક વેરિયેબલ યુઝ થયેલા હોવા જોઈએ ઇન્ડિવિજ્યુઅલ પ્રોડક્ટમાં તો ફોર એક્ઝામ્પલ હું કોઈ આવું એક ફંક્શન લખું છું એ કોમા બી કોમા સી ત્રણ વેરિયેબલ છે ઓકે અને એની અંદર હું આ રીતે લખું છું એ બી સી પ્લસ એ કોમ્પ્લિમેન્ટ બી સી કોમ્પ્લિમેન્ટ ઓકે તો અહીંયા તમે જોઈ શકો છો તમારી પાસે બે પ્રોડક્ટ વાળી ટર્મ છે બે પ્રોડક્ટ વાળી ટર્મ છે અને એનું પછી એડિશન કરવામાં આવ્યું છે ઓકે તો અહીંયા જે આ પ્રોડક્ટ વાળી ઇન્ડિવિજ્યુઅલ ટર્મ છે એની અંદર ત્રણે ત્રણ વેરિયેબલ તમારે યુઝ થઈ જાય છે એ બી એન્ડ સી ઓકે ફર્સ્ટ ટર્મ પ્રોડક્ટ વાળી છે એમાં ત્રણે ત્રણ વેરિયેબલ આવી ગયા બીજી પ્રોડક્ટ વાળી ટર્મ છે એમાં પણ ત્રણે ત્રણ વેરિયેબલ આવી જાય છે તો આવા જે ફોર્મ છે એને કહેવાય સ્ટાન્ડર્ડ રિપ્રેઝન્ટેશન સ્ટાન્ડર્ડ રિપ્રેઝન્ટેશન જો એમાં કોઈ એક પણ ઇન્ડિવિજ્યુઅલ પ્રોડક્ટ ટર્મમાં કોઈ એક પણ વેરિયેબલ મિસિંગ છે તો એને કહેવાય નોન સ્ટાન્ડર્ડ રિપ્રેઝન્ટેશન ઓકે તો અહીંયા પણ એવું થઈ શકે પ્રોડક્ટ ઓફ સમની અંદર ઇન્ડિવિજ્યુઅલ જે સમ વાળી પ્રોડક્ટ જે સમ વાળી ટર્મ છે એ સમ વાળી ટર્મની અંદર કોઈ એક પણ વેરિયેબલ આ ચાર વેરિયેબલમાંથી કોઈ એક પણ વેરિયેબલ મિસિંગ છે તો એને નોન સ્ટાન્ડર્ડ કહેશું આમાં ક્યાં ક્યાં મિસિંગ છે તો કે આ એક સમ વાળી જે ટર્મ છે એની અંદર એ અને સી નથી આ જે ટર્મ છે એની અંદર ડી નથી આ જે છે એની અંદર બી અને ડી નથી ઓકે તો આવા જે મિસિંગ વેરિયેબલ છે એવું તમારી પાસે કોઈ એક ફોર્મ છે તો એ થશે નોન સ્ટાન્ડર્ડ ફોર્મ ઓકે આની આ જ વસ્તુ સ્ટાન્ડર્ડ ફોર્મ અમારે લખવી હોય તો ફોર એક્ઝામ્પલ હું આ રીતે લખી શકું ફંક્શન એ બી એન્ડ સી ત્રણ વેરિયેબલથી બનેલું છે ઓકે અને મારે એમાં જોઈએ છે એની અંદર સ્ટાન્ડર્ડ ફોર્મ તો આમાં કેવું હોવું જોઈએ તો કે સમ ઘણા બધા હોય એની પછી પ્રોડક્ટ હોય ઓકે તો હું અહીંયા લખી શકું એ પ્લસ બી પ્લસ સી ઓકે આ ત્રણે ત્રણ આવી ગયા બીજી ટર્મ લખવી હોય તો એની અંદર એ કોમ્પ્લિમેન્ટ પ્લસ બી કોમ્પ્લિમેન્ટ પ્લસ સી કોમ્પ્લિમેન્ટ ફરી વખત ડોટ કરીને હજી એક ટર્મ લખવી છે તો એ પ્લસ બી કોમ્પ્લિમેન્ટ પ્લસ સી ઓકે
તો આમાં જે ઇન્ડિવિડ્યુઅલ એડિશનની ટર્મ છે એમાં ત્રણે ત્રણ વેરિયેબલ યુઝ થઈ જાય છે. ઓકે, જેટલી પણ ઇન્ડિવિડ્યુઅલ ટર્મ છે એમાં ત્રણે ત્રણ વેરિયેબલ યુઝ થઈ જાય છે, તો આવા ફોર્મને કહેશું સ્ટાન્ડર્ડ ફોર્મ. આની અંદર અમુક લેટર મિસિંગ છે, અમુક વેરિયેબલ મિસિંગ છે, તો એને કહેશું નોન સ્ટાન્ડર્ડ ફોર્મ. તો બે ફોર્મ છે, ખાસ યાદ રાખવાના. એક્ઝામમાં તમને આવો ક્વેશ્ચન પૂછે કે આ એક તમને ક્વેશ્ચન આપ્યો છે જે નોન સ્ટાન્ડર્ડ સમ ઓફ પ્રોડક્ટ છે. ઓકે, જેને શોર્ટમાં કહેવામાં આવે છે SOP. ખાસ યાદ રાખજો. અને પ્રોડક્ટ ઓફ સમને શોર્ટમાં કહેવામાં આવે છે POS. ઓકે, તો POS કે SOP લખ્યું હોય તો તમને ખબર પડી જવી જોઈએ કે SOP એટલે સમ ઓફ પ્રોડક્ટ અને POS એટલે પ્રોડક્ટ ઓફ સમ. ઓકે, આવો ક્વેશ્ચન તમને આપ્યો છે કે આ જે ક્વેશ્ચન છે એ નોન સ્ટાન્ડર્ડ SOP છે, આને સ્ટાન્ડર્ડ SOPમાં કન્વર્ટ કરો. તો એ કઈ રીતે કરવું એ આપણે હમણાં જોશું નેક્સ્ટ સ્લાઇડમાં. ઓકે, તો બેઝિક તમને ડિફરન્સ ખબર હોવી જોઈએ કે સ્ટાન્ડર્ડ કોને કહેવાય અને નોન સ્ટાન્ડર્ડ કોને કહેવાય. ઓકે, નોન સ્ટાન્ડર્ડની અંદર કોઈ એક વેરિયેબલ કે એક કરતા વધારે વેરિયેબલ મિસિંગ હશે ઇન્ડિવિડ્યુઅલ ટર્મની અંદર, જે રીતે અહીંયા છે. ઓકે, અને સ્ટાન્ડર્ડની અંદર દરેક વેરિયેબલ ઇન્ડિવિડ્યુઅલ ટર્મમાં હશે, જેના લીધે એને કહેવાય સ્ટાન્ડર્ડ રિપ્રેઝન્ટેશન. ઓકે, અહીંયા પણ એ જ રીતે છે, જેટલા વેરિયેબલ અહીંયા ફંક્શનમાં યુઝ થાય એ ઇન્ડિવિડ્યુઅલ ટર્મની અંદર હોવા જોઈએ, તો એને સ્ટાન્ડર્ડ ફોર્મ કહેવાય. ઓકે, આટલો કોન્સેપ્ટ જો તમારો ક્લિયર હોય તો આગળ જઈએ. અહીંયા તમને એક ફંક્શન આપી દીધું છે અને કીધું છે કે આને તમારે સ્ટાન્ડર્ડ ફોર્મમાં કન્વર્ટ કરવાનું છે. ઓકે, પહેલા તો તમને એ ખબર હોવી જોઈએ કે આ SOP છે કે પછી POS છે. ઓકે, ક્યુ ફોર્મ થશે. ઓકે, જે લોકોને સમજાઈ ગયું છે એને ખબર પડી ગઈ હશે કે આ POS ફોર્મ છે. શું કામ? તો કે POS એટલે પ્રોડક્ટ ઓફ સમ. ઓકે, તો અહીંયા તમારી પાસે ઇન્ડિવિડ્યુઅલ ટર્મ છે, એની અંદર સમેશન થાય છે અને એ દરેક ઇન્ડિવિડ્યુઅલ ટર્મની અહીંયા પ્રોડક્ટ થાય છે, ધેટ્સ વાય આ છે એ પ્રોડક્ટ ઓફ સમ છે. હવે તમે કહી શકો કે આ સ્ટાન્ડર્ડ ફોર્મ છે કે નોન સ્ટાન્ડર્ડ ફોર્મ છે. ઓકે, જે લોકોને સમજાઈ ગયું છે એને ખબર પડી ગઈ હશે કે ઇન્ડિવિડ્યુઅલ ટર્મની અંદર આમાં સી લેટર છે એ મિસિંગ છે, આની અંદર એ લેટર છે એ મિસિંગ છે, આની અંદર બી લેટર છે એ મિસિંગ છે. જો કોઈ વેરિયેબલ મિસિંગ હોય તો આ જે ફોર્મ છે એ નોન સ્ટાન્ડર્ડ ફોર્મ હશે. સમજાઈ ગયું? ઓકે, હવે ક્વેશ્ચન એવો છે કે આને સ્ટાન્ડર્ડમાં કન્વર્ટ કરો. ઓકે, તો સ્ટાન્ડર્ડમાં કન્વર્ટ કરવા માટે આમાં તમને 4 માર્ક્સ કે 7 માર્ક્સ મળી શકે. તો કઈ રીતે કરવું? તો ફર્સ્ટ સ્ટેપ વન શું કરવાનું? તો કે જે તમને અહીંયા ક્વેશ્ચન આપ્યો છે એની ઇન્ડિવિડ્યુઅલ ટર્મમાં કયો કયો લેટર છે મિસિંગ છે, ઓકે, મિસિંગ વેરિયેબલ છે એ આઈડેન્ટિફાઈ કરવાના. મિસિંગ વેરિયેબલ આઈડેન્ટિફિકેશન. એક કામ થઈ ગયું, આપણે અહીંયા જોઈ લીધું ફર્સ્ટ ટર્મમાં સી વેરિયેબલ મિસિંગ હતો, સેકન્ડ ટર્મની અંદર એ વેરિયેબલ, થર્ડ વનમાં બી વેરિયેબલ છે મિસિંગ છે. ફર્સ્ટ સ્ટેપ કમ્પ્લીટ થઈ ગયું છે. સેકન્ડ સ્ટેપ શું કરવાનું? સેકન્ડ સ્ટેપની અંદર તમારે બુલિયન્સ થિયરમ યુઝ કરવાના. ક્યાં બુલિયન્સ થિયરમ યુઝ કરવાના? તો કે બુલિયન્સ થિયરમની અંદર બે વસ્તુ યાદ રાખવાની હતી. A.A કોમ્પ્લિમેન્ટ શું થશે? જે લોકોએ પ્રીવિયસ વિડીયો જોયો હશે એને ખબર હશે, A અને એની સાથે Aનું જ કોમ્પ્લિમેન્ટ તમે કરો તો આન્સર શું મળે? તો કે 0. ઓકે, નો ખબર હોય તો પ્રીવિયસ વિડીયો જોઈ લેજો. ઓકે, બીજો A+A કોમ્પ્લિમેન્ટ, Aને એના કોમ્પ્લિમેન્ટમાં એડ કરો તો હંમેશા આન્સર તમને શું મળે? તો કે 1 મળે. ઓકે, આ બે વસ્તુ ખાસ યાદ રાખવાની છે. ઓકે, કઈ વસ્તુ ક્યારે યુઝ કરવી એ હું હમણાં તમને કહું છું. સેકન્ડ સ્ટેપ, સ્ટેપ 2. જે કોઈ તમારી પાસે અહીંયા આ જે ટર્મ છે, ફર્સ્ટ ટર્મ છે A+B, આની અંદર હું 0 એડ કરું તો આમાં કઈ ફેર પડે? ના ફેર પડે. ઓકે, તો તમને આન્સર શું મળશે? A+B એઝ ઇટ ઇઝ મળશે. પણ જો હું આ 0ની જગ્યાએ આ જે થિયરમ છે એ યુઝ કરું તો અહીંયા A.A કોમ્પ્લિમેન્ટ ઇઝ ઇક્વલ ટુ 0 છે. ઓકે, મારી પાસે આમાં સી વેરિયેબલ નથી, તો અહીંયા હું આવું પણ લખી શકું. આવું લખી શકાય, C.C કોમ્પ્લિમેન્ટ, હા લખી શકાય, કોઈ પ્રોબ્લેમ નથી. એ પણ 0 જ થશે. તો હું અહીંયા 0ની જગ્યાએ શું લખી દઉં છું? 0ની જગ્યાએ લખી દઉં છું C.C કોમ્પ્લિમેન્ટ, હા લખી શકાય, કોઈ પ્રોબ્લેમ છે જ નહીં. ઓકે, તો ખાસ યાદ રાખવાનું છે કે જ્યારે POS ફોર્મ હોય ત્યારે અહીંયા જે ફર્સ્ટ ટર્મ લખી છે, આ ફર્સ્ટ બુલિયન જે એલ્જીબ્રાનો જે તમારી પાસે પ્રોપર્ટી છે એ યુઝ થશે, કે A.A કોમ્પ્લિમેન્ટ ઇઝ ઇક્વલ ટુ 0. પછી વેરિયેબલ કોઈ પણ હોય, A.B.C.D કોઈ પણ તમે યુઝ કરો. ઓકે, પણ યાદ રાખવાનું છે કે જે વેરિયેબલ છે એના કોમ્પ્લિમેન્ટ સાથે એને મલ્ટીપ્લાય કરવામાં આવે તો આન્સર 0 મળે. જો POS ફોર્મ છે તો દર વખતે આ જ યુઝ થશે, બાય ડિફોલ્ટ યાદ રાખવાનું છે. ઓકે, તો અહીંયા સેકન્ડ ટર્મમાં શું થશે? તો કે B+C છે. ઘટે છે શું? તો કે A. 0 એડ કરો, કાંઈ ફેર પડે? નો પડે. ઓકે, તો અહીંયા હું લખીશ 0ની જગ્યાએ A.A કોમ્પ્લિમેન્ટ પ્લસ B+C છે એમના, B+C એમના. થર્ડ વન ટર્મ શું છે? તો કે A+C પ્લસ 0 કરી દો, 0 એડ કરવાથી કોઈ ફેર ન પડે. 0ની જગ્યાએ આ વખતે શું ઘટે છે? તો કે ઘટે છે બી, આમાં ઘટતું હતું એ, તો A.A કોમ્પ્લિમેન્ટ કર્યું. બી ઘટે છે તો એ એમ નામ રાખો, આ એ એમ નામ. 0ની જગ્યાએ શું કરશું? તો કે જે ઘટે છે એ વેરિયેબલ અને એનું કોમ્પ્લિમેન્ટ પ્લસ સી એમ નામ. ઓકે,
જો અહીંયા બી ડોટ બી કોમ્પ્લિમેન્ટની જગ્યાએ તમે ઝીરો મૂકશો તો ફરી વખત તમારી પાસે જે ટર્મ હતી એની એ આવી જશે. તો સેકન્ડ સ્ટેપ આપણે શું કર્યું, જે મિસિંગ વેરિયેબલ હતો એ વેરિયેબલ અને એને મલ્ટીપ્લાય બાય એ જ વેરિયેબલનું કોમ્પ્લિમેન્ટ છે એ એ ઇન્ડિવિજ્યુઅલ ટર્મની અંદર એડ કર્યું. આ સેકન્ડ સ્ટેપ થશે. સ્ટેપ નંબર થ્રી શું થશે, તો કે સ્ટેપ નંબર થ્રીની અંદર, સ્ટેપ થ્રી હું અહીંયા લખું છું, ખાસ જોજો, સ્ટેપ થ્રીની અંદર જે આ ઇન્ડિવિજ્યુઅલ ટર્મ છે એમાં એક હજી આપણે થિયરમ ભણી ગયા છીએ એ યુઝ કરવું પડશે. ઓકે, ક્યુ થિયરમ, તો કે એ પ્લસ બી ડોટ સી. આવું હોય તો આને આપણે અલગ અલગ લખી શકીએ. શું અલગ લખી શકીએ, તો કે જે લોકોએ પ્રીવિયસ વિડીયો જોયો હશે એને ખબર હશે કે એ પ્લસ બી ડોટ એ પ્લસ સી આવું કઈ રીતે લખી શકાય એના માટે પણ આપણે તારે ત્યારે ડિસ્કસ કર્યું હતું કે શું કામ આપણે એવું લખી શકીએ. ઓકે, તો અહીંયા એ પ્લસ બી સી છે તો અહીંયા તમે લખી શકો એ પ્લસ બી ડોટ એ પ્લસ સી. થઈ ગયું, આ થઈ શકે. તો અહીંયા પણ એ વસ્તુ લખી શકાય. અહીંયા શું લખી શકાય, હું અહીંયા લખું છું કે એ પ્લસ બી છે એ મારો એ છે અને અહીંયા સી ડોટ સી છે એ મારું બી ડોટ સી જે અહીંયા હતું એ છે. તો અહીંયા શું લખી શકાય, તો કે એ અને એની સાથે પ્લસ પછીનો જે વેરિયેબલ છે એ અને ફરી વખત એ અને ડોટ સાથે જે હતો સી એને પણ લખી શકાય. તો હું આ રીતે આ ટર્મને આખી ટર્મને લખું છું કે એ પ્લસ બી એમ નામ પ્લસ આમાંથી કોઈ એક યુઝ કરવાનું. તો પહેલાં સી યુઝ કરી લઈએ અને ડોટ વચ્ચે મૂકી દઈએ અને બીજું લખીએ એ પ્લસ બી એમ નામ અને હવે જે બાકીનું છે એ પ્લસ કરીને લખી શકો તો સી કોમ્પ્લિમેન્ટ. ઓકે, લખી શકાય, કોઈ પ્રોબ્લેમ નથી. આ થિયરમ આપણે ભણી ગયા છીએ બુલિયન થિયરમની અંદર જેનો યુઝ કર્યો છે. ઓકે, અહીંયા શું થશે, તો કે એ પ્લસ બી પ્લસ સી ડોટ એ કોમ્પ્લિમેન્ટ પ્લસ બી પ્લસ સી. તો હવે જે લોકો પહેલી લાઇન સમજી ગયા હશે અને બીજી લાઇન સમજાઈ ગઈ હશે, કઈ રીતે, તો કે પહેલા મલ્ટિપ્લિકેશનમાંથી એક યુઝ કર્યું અને આ એઝ ઇટ ઇઝ, પછી બીજે મલ્ટિપ્લિકેશન કરીને ડોટ કરીને શું કર્યું, તો કે મલ્ટિપ્લિકેશનમાં જે બીજી ટર્મ હતી એ કોમ્પ્લિમેન્ટ, એ કોમ્પ્લિમેન્ટ યુઝ કર્યું અને બી પ્લસ સી એમ નામ. ઓકે, જે રીતે અહીંયા કરીએ છીએ એ જ રીતે મેં અહીંયા કર્યું છે. તો થર્ડ વનમાં શું થશે, ચલો બોલો જલ્દી, શું આવશે, એ પ્લસ આમાંથી કોઈ એક યુઝ કરો, બી પ્લસ આમાંથી સી ડોટ એ એમ નામ, તો એ પ્લસ આમાંથી ક્યુ બાકી રહી ગયું, બી કોમ્પ્લિમેન્ટ, તો બી કોમ્પ્લિમેન્ટ પ્લસ અહીંયા શું આવશે, સી, તો આ સી થઈ ગયું. ઓકે, તો આ તમારું થર્ડ સ્ટેપ હતું. થર્ડ સ્ટેપની અંદર આપણે શું કર્યું, તો કે બુલિયન થિયરમ યુઝ કર્યું. સેકન્ડ સ્ટેપમાં પણ બુલિયન થિયરમ યુઝ કર્યું હતું, થર્ડ સ્ટેપમાં પણ બુલિયન થિયરમ યુઝ કર્યું, પણ બંને અલગ અલગ થિયરમ છે. ઓકે, ફોર્થ સ્ટેપમાં શું કરવાનું, ફોર્થ સ્ટેપમાં હતું એમને બધું પાછું લખી દેવાનું. સ્ટેપ ફોર, જે હતું એ એઝ ઇટ ઇઝ લખો. શું હતું, તો કે ફંક્શન કયું, એ બી સી અને ડીનું શું ફંક્શન છે, તો કે એ પ્લસ બી, બી પ્લસ સી, એ પ્લસ સી. એની જગ્યાએ શું લખશું હવે, પહેલી ટર્મ આ, બીજી ટર્મ આ અને ત્રીજી ટર્મ આ. ઓકે, તો પહેલી ટર્મ શું છે, તો કે એ પ્લસ બી પ્લસ સી, પછી તો કે એ પ્લસ બી પ્લસ સી કોમ્પ્લિમેન્ટ, આ પહેલી ટર્મ થઈ. હવે બીજી ટર્મ લખીએ, બીજી ટર્મ શું છે, ડોટ કરીને, તો કે એ પ્લસ બી પ્લસ સી ડોટ એ કોમ્પ્લિમેન્ટ બી કોમ્પ્લિમેન્ટ પ્લસ બી કોમ્પ્લિમેન્ટ પ્લસ સી. ત્રીજી ટર્મ લખીએ, ઓકે, તો ડોટ એ પ્લસ બી પ્લસ સી ડોટ એ પ્લસ બી કોમ્પ્લિમેન્ટ પ્લસ સી. આ થઈ ગયું તમારું ફોર્થ સ્ટેપ. હવે ફોર્થ સ્ટેપમાં કરવાનું શું છે, તો કે જે ટર્મ રિપીટ થતી હોય, જેમ કે અહીંયા રિપીટ થાય છે એ પ્લસ બી પ્લસ સી, એ અહીંયા પણ છે એ પ્લસ બી પ્લસ સી, અહીંયા પણ છે એ પ્લસ બી પ્લસ સી. તો આના માટે આપણે એક બુલિયન થિયરમ ભણી ગયા હતા કે એ ડોટ એ કરો તો એ સ્ક્વેર ન થાય, શું થાય, તો કે એ થાય. શું કામ, તો કે એ ની જગ્યાએ તમે વન રાખશો તો અહીંયા પણ વન થશે, તો વન ડોટ વન શું મળશે, આન્સર ફરી વખત વન જ મળશે. જે તમે એ ની વેલ્યુ અહીંયા કન્સિડર કરી હતી એની અહીંયા પાછી મળે છે. ઓકે, તો આવું એક બુલિયન થિયરમ ભણ્યા હતા કે જેટલી વખત એ ને તમે એ ની સાથે મલ્ટીપ્લાય કરશો તો આન્સર તમને શું મળે, તો કે એ જ મળે. તો આ બુલિયન થિયરમ અહીંયા યુઝ કર્યું છે આપણે. ઓકે, તો જેટલી આવી કોમન ટર્મ હોય એને તમારે એક લખવાની, ઓકે, બાકીને રિમૂવ કરી દેવાની. તો ફોર્થ સ્ટેપમાં તમને ફાઇનલ આન્સર મળશે એ પ્લસ બી પ્લસ સી. આ એક રાખું છું અને આ બંનેને હું કેન્સલ કરી દઉં છું. ઓકે, બાકીની ટર્મ એઝ ઇટ ઇઝ, બીજી કોઈ કોમન નથી, તો એ પ્લસ બી પ્લસ સી કોમ્પ્લિમેન્ટ. બીજી ટર્મ શું છે, તો કે એ કોમ્પ્લિમેન્ટ પ્લસ બી પ્લસ સી, અહીંયા શું આવશે, તો કે એ પ્લસ બી કોમ્પ્લિમેન્ટ પ્લસ સી. થઈ ગયું, આ થઈ ગયું. હવે તમે જુઓ આ જે તમને ફિફ્થ ફોર્થ સ્ટેપમાં જે આન્સર મળે છે એ સ્ટાન્ડર્ડ ફોર્મ છે કે નોન સ્ટાન્ડર્ડ ફોર્મ છે. ઓકે, અહીંયા એક ભૂલ છે, અહીંયા શું છે, તો કે ડી છે જ નહીં, ક્વેશ્ચનમાં જ ડી નથી, મારે ભૂલથી લખાઈ ગયું છે. ઓકે, અહીંયા એ બી એન્ડ સી છે, અહીંયા પણ એ બી અને સી છે. ઓકે, હવે તમે આ જે ફોર્થ સ્ટેપ છે એ ફોર્થ સ્ટેપને તમે ઓબ્ઝર્વ કરો, તો આ સ્ટેપની અંદર જે તમને ઇન્ડિવિજ્યુઅલ ટર્મ મળે છે એ ઇન્ડિવિજ્યુઅલ ટર્મ છે એની અંદર ત્રણે ત્રણ વેરિયેબલ યુઝ થઈ જાય છે,
તો કે હા થઈ જાય છે. ત્રણે ત્રણ વેરિયેબલ અહીંયા યુઝ થઈ જાય છે. જો ત્રણે ત્રણ વેરિયેબલ ઇન્ડિવિજ્યુઅલ ટર્મમાં યુઝ થતા હોય તો આને કેવું ફોર્મ કહેવાય? તો કે આને સ્ટાન્ડર્ડ ફોર્મ કહી શકાય, અથવા તો આને POS નું સ્ટાન્ડર્ડ રિપ્રેઝેન્ટેશન કહી શકાય, 100% કહી શકાય. તો આ જો ચાર સ્ટેપ તમે કરો તો 4 માર્ક્સ તમારા કમ્પ્લીટ થઈ જાય. પહેલું સ્ટેપ શું કર્યું? મિસિંગ વેરિયેબલ આઈડેન્ટિફાય કર્યા. આ પહેલું સ્ટેપ થઈ ગયું મિસિંગ વેરિયેબલ આઈડેન્ટિફાય કરવાનું. સેકન્ડ સ્ટેપની અંદર ઝીરો એડ કરવાનું. ઓકે, ઝીરો એડ કરવાનું. જો અહીંયા POS ફોર્મ હોત, સોરી SOP ફોર્મ હોત, તો SOP ફોર્મમાં તમને કેવી ટર્મ આપી હોત? તો કે આવી ટર્મ આપી હોત, A.B+B.C, B.C, આવું પણ લખી શકો. તો ફંક્શન ધારો કે તમારી પાસે ત્રણ વેરિયેબલનું હોત, A, B, અને C, અને કંઈક આવું આપ્યું હોત. તો આમાં તમારે મિસિંગ વેરિયેબલ, પહેલું સ્ટેપ તો એઝ ઇટ ઇઝ રહે, મિસિંગ વેરિયેબલ શું મળે? તો આમાં સી છે. આમાં મિસિંગ વેરિયેબલ શું છે? તો કે A છે. સમજાય છે? ઓકે, પહેલું સ્ટેપ એઝ ઇટ ઇઝ. સેકન્ડ સ્ટેપમાં અહીંયા ઝીરો એડ કર્યું હતું, તો આમાં તમારે 1 મલ્ટીપ્લાય કરવાનું. શું કરવાનું? સેકન્ડ સ્ટેપ A.B છે એમાં તમે 1 મલ્ટીપ્લાય કરો તો કાંઈ ફેર પડે? કાંઈ ફેર ન પડે. 1 મલ્ટીપ્લાય કરવાથી એઝ ઇટ ઇઝ પાછું તમને મળી જાય. પણ આ 1ની જગ્યાએ તમે થર્ડ સ્ટેપમાં શું કરી શકો? તો કે અહીંયા જે તમારી પાસે આ A+A કોમ્પ્લિમેન્ટ છે એને 1ની જગ્યાએ રિપ્લેસ કરી શકો. 100% રિપ્લેસ કરી શકાય. તો અહીંયા A.B છે એમના મિસિંગ વેરિયેબલ કયો છે? તો કે સી. તો C+C કોમ્પ્લિમેન્ટ આ 1ની જગ્યાએ લખી શકો. તો કે C+C કોમ્પ્લિમેન્ટ લખી શકાય, આ 100% લખી શકાય. ઓકે, તો આ તમારું સેકન્ડ સ્ટેપ થશે. થર્ડ સ્ટેપની અંદર શું કરવાનું? તો કે જે તમારી પાસે અહીંયા મલ્ટીપ્લિકેશનનો જે રૂલ હતો એ યુઝ કરો. A.B છે સી સાથે મલ્ટીપ્લાય થાય અને A.B છે સી કોમ્પ્લિમેન્ટ સાથે મલ્ટીપ્લાય થાય. તો અહીંયા શું થઈ જાય? તો કે A.B.C પ્લસ સાઇન એમ નંબરે A.B છે એ સી કોમ્પ્લિમેન્ટ સાથે મલ્ટીપ્લાય કરો. A.B.C કોમ્પ્લિમેન્ટ થઈ શકે, આ 100% થઈ શકે. તો આ જે ફોર્મ તમને મળશે એ ફોર્મ કેવા મળશે? તો કે સ્ટાન્ડર્ડ ફોર્મ મળશે. ઓકે, પણ અહીંયા ફોર્થ સ્ટેપ આપણે શું કરતા હતા? તો કે ફોર્થ સ્ટેપમાં બધી ટર્મ જેટલી પણ હોય એ ફરી વખત લખતા હતા અને એમાં જે એકની એક ટર્મ રિપીટ થતી હતી એમાંથી બાકીની ટર્મને રિમૂવ કરીને કોઈ એક ટર્મ યુઝ કરતા હતા. તો અહીંયા ફોર્થ સ્ટેપ ફરી વખત તમારે એ જ કરવું પડે. તો SOP ફોર્મ છે એ SOP ફોર્મમાં પણ એની જ મેથડ યુઝ થશે. પહેલું સ્ટેપ મિસિંગ વેરિયેબલ આઈડેન્ટિફાય કરો. સેકન્ડ સ્ટેપની અંદર અહીંયા ઝીરો એડ કરતા હતા એની બદલે અહીંયા 1 મલ્ટીપ્લાય થશે. ઓકે, અહીંયા ઝીરોની જગ્યાએ જે વેરિયેબલ મિસિંગ હોય એને એ વેરિયેબલ અને એનું કોમ્પ્લિમેન્ટ આપણે અહીંયા મૂકતા હતા. અહીંયા શું કરશું? જે વેરિયેબલ મિસિંગ હોય એની જગ્યાએ એમાં 1ની જગ્યાએ આપણે C+C કોમ્પ્લિમેન્ટ કે A+A કોમ્પ્લિમેન્ટ એ રીતે યુઝ કરશું. ઓકે, અહીંયા આપણે એને બુલિયન થિયરમનો યુઝ કરીને અલગ અલગ લખતા હતા, અહીંયા આપણે બુલિયન થિયરમનો યુઝ કરીને મલ્ટીપ્લાય કરશું એટલે તમને એ સ્ટાન્ડર્ડ ફોર્મ મળી જશે. પણ ફોર્થ સ્ટેપમાં આપણે ફરી વખત ભેગું લખવું પડે. જેટલી ટર્મ રિપીટ થતી હોય એ રિપીટ થતી ટર્મને રિમૂવ કરો, કોઈ એક ટર્મ લખો તો તમને ફાઇનલ સ્ટાન્ડર્ડ રિપ્રેઝેન્ટેશન SOPમાં કે POSમાં મળી શકે. આ ક્વેશ્ચન છે એ 4 માર્ક્સનો છે. જો કોમ્પ્લિકેટેડ વધારે વેરિયેબલનું અહીંયા આપે તમને, ફોર એક્ઝામ્પલ 4 વેરિયેબલનું આપે છે, તો 4 વેરિયેબલનો જે ક્વેશ્ચન હોય એ તમારો 7 માર્ક્સનો ક્વેશ્ચન બની શકે. અને બહુ ઇઝી છે, 4 જ સ્ટેપ તમારે યાદ રાખવાના છે. 4 સ્ટેપથી તમે કોઈ પણ ક્વેશ્ચન આનો છે સોલ્વ કરી શકો. ક્લિયર? તો આ એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક બની શકે. ઓકે, નેક્સ્ટ છે મિનટર્મ અને મેક્સટર્મ. આ મિનટર્મ અને મેક્સટર્મ ભાઈ શું છે? તો કે મિનટર્મ એટલે કે જે ઇન્ડિવિજ્યુઅલ ટર્મ છે. કોની ઇન્ડિવિજ્યુઅલ ટર્મ? તો કે SOPની જે ઇન્ડિવિજ્યુઅલ ટર્મ છે. SOP શું છે? SOP સમ ઓફ પ્રોડક્ટ. ઓકે, સમ ઓફ પ્રોડક્ટ, એમાં જે આ ઇન્ડિવિજ્યુઅલ પ્રોડક્ટ હોય છે એ ઇન્ડિવિજ્યુઅલ પ્રોડક્ટ ટર્મને મિનટર્મ કહી શકાય. ફોર એક્ઝામ્પલ, ફંક્શન A.B.C ઇઝ ઇક્વલ ટુ. ઓકે, ફંક્શન કેવું હોવું જોઈએ? અહીંયા ખાસ યાદ રાખવાનું છે SOP ફોર્મ. પણ કેવું SOP ફોર્મ? તો કે સ્ટાન્ડર્ડ SOP ફોર્મ. સ્ટાન્ડર્ડ SOP ફોર્મની ઇન્ડિવિજ્યુઅલ સમ ઓફ પ્રોડક્ટ છે એ ઇન્ડિવિજ્યુઅલ પ્રોડક્ટ ટર્મને આપણે મિનટર્મ કહી શકીએ. ઓકે, તો ફંક્શન ફોર એક્ઝામ્પલ આ રીતે છે. A.B.C કોમ્પ્લિમેન્ટ પ્લસ A કોમ્પ્લિમેન્ટ B કોમ્પ્લિમેન્ટ C પ્લસ A.B.C. ઓકે, તો અહીંયા જે આ ઇન્ડિવિજ્યુઅલ પ્રોડક્ટની ટર્મ છે એ ઇન્ડિવિજ્યુઅલ પ્રોડક્ટની ટર્મ છે એ પહેલાં તો સ્ટાન્ડર્ડમાં હોવી જોઈએ. અને સ્ટાન્ડર્ડ રિપ્રેઝન્ટેશનની અંદર આ જે ઇન્ડિવિજ્યુઅલ ટર્મ છે એને કહેવામાં આવે છે મિનટર્મ. તો તમે મેક્સ ટર્મ ઓટોમેટિક સમજી ગયા હશો. મતલબ કે મેક્સ ટર્મનો મતલબ શું થશે? તો કે સ્ટાન્ડર્ડ POS ફોર્મ હોય. POS એટલે પ્રોડક્ટ ઓફ સમ. તો આ ઇન્ડિવિજ્યુઅલ સમ વાળી જે ટર્મ છે કોની? તો કે સ્ટાન્ડર્ડ POS ની. એને શું કહેવાય? તો કે મિનટર્મ, સોરી મેક્સ ટર્મ કહેવાય. ફંક્શન A.B.C, અને હું આ રીતે લખું A+B+C ડોટ
A complement plus B plus C complement. Okay, तो आ individual जे sum वाली term छे कोनी तो के standard SOP नी खास याद रखजो standard POS नी okay खास याद रखजो standard POS नी जे आ term छे एने कहेवामां आवे छे individual sum term ने कहेवामां आवे छे max term. Okay, min term ने max term नो meaning तमने खबर पड़ी गई हशे. ओके जो आ क्वेश्चन पूछाय तो 3 मार्क्स માં કે 4 मार्क्स માં ક્વેશ્ચન આવી શકે અને એમાં મિન ટર્મ શું છે મેક્સ ટર્મ શું છે એ ઇન્ડિવિડ્યુઅલ એક્ઝામ્પલ સાથે તમારે સમજાવવું પડે ઇન કેસ જો આ ક્વેશ્ચન તમને 7 मार्क्स માં પૂછાય તો આના કરતાં પણ ડિટેલ માં જવું પડે તો ડિટેલ માં શું સમજાવી શકાય એ પણ ડિસ્કસ કરી લઈએ આપણે ઓકે ફોર એક્ઝામ્પલ તમારે આમાં ડિટેલ માં જવું છે તો આ જે 3 વેરિયેબલ તમે યુઝ કરો છો એ 3 વેરિયેબલ ની જેટલી પણ પોસિબિલિટી બનતી હોય કેટલી પોસિબિલિટી બને તો કે 3 વેરિયેબલ હોય તો 2:3 ટોટલ 8 પોસિબિલિટી બને કઈ કઈ તો કે 0 0 0 0 0 1 0 1 0 1 1 0 0 1 0 1 1 1 0 and 1 1 1 આવી 8 પોસિબિલિટી બને આજે 8 પોસિબિલિટી બને છે એના ઉપરથી તમારે કહેવું પડે કે આની મિન ટર્મ કઈ થઈ મિન ટર્મ અને એની મેક્સ ટર્મ કઈ થઈ ઓકે મેક્સ ટર્મ કઈ થશે ઓકે તો આ બંને વસ્તુ તમારે કહેવી પડે તો 0 0 0 માટે એની મિન ટર્મ છે એ તમે આ રીતે લખી શકો a કોમ્પ્લીમેન્ટ b કોમ્પ્લીમેન્ટ c કોમ્પ્લીમેન્ટ That means કે જ્યાં 0 હોય ત્યાં કોમ્પ્લીમેન્ટ મૂકવાનું જ્યાં 1 હોય ત્યાં કોમ્પ્લીમેન્ટ નહીં મૂકવાનું મિન ટર્મ ને આપણે સ્મોલ m થી ઇન્ડિકેટ કરીએ છીએ હવે આનું ઇક્વિવેલન્ટ ડેસિમલ તમે લેશો તો ડેસિમલ વેલ્યુ શું થશે તો કે 0 તો અહીંયા તમારે લખી દેવાનું 0 ઓકે મેક્સ ટર્મ લખવી હોય તો જ્યાં 0 છે ત્યાં કોમ્પ્લીમેન્ટ નહીં કરવાનું અને જ્યાં 1 હોય ત્યાં કોમ્પ્લીમેન્ટ કરવાનું ઓકે તો અહીંયા થશે મેક્સ ટર્મ માં શું આવે તો કે એડિશન આવે મિન ટર્મ માં શું આવે તો કે મલ્ટીપ્લિકેશન આવે તો અહીંયા શું લખશું તો કે અહીંયા લખશું a + b + c શું કામ તો કે મેક્સ ટર્મ છે એ મેક્સ ટર્મ સમ ઇન્ડિકેટ કરે છે મિન ટર્મ શું ઇન્ડિકેટ કરે પ્રોડક્ટ ઇન્ડિકેટ કરે તો અહીં સમ કરી દીધો અહીંયા તમે જ્યાં 0 હોય ત્યાં કોમ્પ્લીમેન્ટ કરવાના અહીંયા જ્યાં 0 હોય ત્યાં કોમ્પ્લીમેન્ટ નહીં કરવાના ઓકે મેક્સ ટર્મ ને કેપિટલ M થી ઇન્ડિકેટ કરવામાં આવે છે અને જો તમે ડેસિમલ 0 નો યુઝ કરતા હો તો અહીંયા કેપિટલ M 0 લખવું પડે ઓકે આ M 0 સ્મોલ આ M 0 કેપિટલ ઓકે મેઇન ટર્મ ની અંદર સેકન્ડ જે 1 ડેસિમલ છે એનું બાઇનરી લખ્યું આપણે અહીંયા અને એની શું થશે તો કે A કોમ્પ્લીમેન્ટ B કોમ્પ્લીમેન્ટ C તો અહીંયા શું મળશે તો કે સ્મોલ M 1 અહીં શું બનશે તો કે A + B + અહીંયા 1 છે તો મેક્સ ટર્મ માં 1 હોય એનું કોમ્પ્લીમેન્ટ કરવાનું તો એનું કોમ્પ્લીમેન્ટ કરી દીધું કેપિટલ M 1 આ રીતે તમે જો દરેક વસ્તુ લખી દેશો અહીંયા 0 1 2 3 4 5 6 અને 7 માટે મિન ટર્મ અને મેક્સ ટર્મ લખો છો અને સમજાવો છો તો આને કહેવાય ટોટલ 7 માર્ક્સ નો ક્વેશ્ચન મિન ટર્મ અને મેક્સ ટર્મ નો ઓકે બીજી વસ્તુ જ્યારે તમે આ આખી વસ્તુ કમ્પ્લીટ કરશો ત્યારે કેવી લાગશે હું તમને કમ્પ્લીટ કરીને બતાવી દઉં છું ઓકે તો આ રીતે તમને છે મિન ટર્મ અને મેક્સ ટર્મ જોવા મળશે હવે અગત્યનો પોઈન્ટ ખાસ અગત્યનો પોઈન્ટ છે ફોર એક્ઝામ્પલ કોઈ ફંક્શન તમારી પાસે આ રીતનું આપ્યું છે ઓકે અને તમને એને મિન ટર્મ ના ફોર્મમાં લખવું હોય તો મિન ટર્મ ના ફોર્મમાં તમે આ જે રિપ્રેઝન્ટેશન આપો છો સ્મોલ m0 m1 m2 અપ ટુ m7 એનો ઉપયોગ કરીને પણ આપી શકો અહીંયા છે a b અને c કોમ્પ્લીમેન્ટ તો અહીંયા જો a b અને c કોમ્પ્લીમેન્ટ ઓકે તો એની જગ્યાએ શું લખી શકીએ તો કે m6 લખી શકાય તો હું અહીંયા લખી દઉં છું m6 પ્લસ અહીંયા શું છે a કોમ્પ્લીમેન્ટ b કોમ્પ્લીમેન્ટ c અહીંયા છે a કોમ્પ્લીમેન્ટ b કોમ્પ્લીમેન્ટ c તો એની જગ્યાએ શું લખી શકાય m1 તો હું એ લખી દઉં m1 પ્લસ a b એન્ડ c તો a b એન્ડ c અહીંયા છે અને એનું રિપ્રેઝન્ટેશન છે m7 તો અહીંયા હું લખી દઈશ m7 ઓકે તો આ થયું એક મિન ટર્મ ના ફોર્મ ની અંદર તમારું રિપ્રેઝન્ટેશન જે કોઈ ફંક્શન આપ્યું હોય એને તમે આ રીતે પણ રિપ્રેઝન્ટ કરી શકો આના કરતા પણ હજી એક અલગ રિપ્રેઝન્ટેશન આપી શકાય અને એની અંદર શું કરશું તો કે આ જે નંબર છે એ નંબર જ ખાલી લખવાના એમ નહીં લખવાનો તો એમ ને કોમન લખીને કંઈક આ રીતે આપી શકાય કે જે આ એમ છે એની જગ્યાએ સિગ્મા એમ લખવાનું આ સિગ્મા છે એ એડિશન ઇન્ડિકેટ કરે છે અને કોનું એડિશન તો કે અહીંયા સ્મોલ એમ છે તો સ્મોલ એમ શું બતાવે છે તો કે સ્મોલ એમ બતાવે છે મિન ટર્મ ઓકે તો મિન ટર્મનું એડિશન કઈ કઈ મિન ટર્મનું એડિશન તો કે 1 પછી 6 અને પછી 7 થોડુંક સિક્વન્સમાં લખ્યું છે ઓકે તો આના આ જ ફંક્શનને તમે આ રીતે
डायरेक्ट एबीसीडी ना फॉर्म में लखी शको, अदरवाइज तमे मिनटम ना फॉर्म में लखी शको अथवा खाली नंबर ना फॉर्म में पण लखी शको। तो आ त्रीजू रिप्रेजेंटेशन थयुं। ओके, आ रीते पण लखी शकाय। आनी आ जे वस्तु छे एने पण तमे मैक्स टर्म ना फॉर्म में लखी शको। तो ए प्लस बी प्लस सी, जो अहींया छे ए प्लस बी प्लस सी, एनी जगह शुं लखी शकाय? तो के कैपिटल एम जीरो डॉट, अहींया शुं छे? ए कॉम्प्लिमेंट बी कॉम्प्लिमेंट, बी प्लस सी कॉम्प्लिमेंट। तो ए કોમ્પ્લિમેન્ટ પ્લસ બી પ્લસ સી કોમ્પ્લિમેન્ટ, એની જગ્યાએ શું લખી શકાય? તો કે એમ ફાઈવ। તો હું અહીં લખી દઉં એમ ફાઈવ। તો જે એસઓપી સ્ટાન્ડર્ડ પીઓએસ ફોર્મ છે, એ સ્ટાન્ડર્ડ પીઓએસ ફોર્મને તમે આ રીતે પણ લખી શકો, અને એને જો તમારે આ રીતે ખાલી નંબરના ફોર્મમાં લખવું હોય તો અહીંયા મલ્ટિપ્લિકેશન છે, એડિશન નથી, એટલે તમે સિગ્મા ન લખી શકો। તો મલ્ટિપ્લિકેશન માટે ડિજિટલ ફંડામેન્ટલમાં પાઈનો ઉપયોગ થાય છે। કોનો? તો કે પાઈનો। અને આ જે કેપિટલ એમ છે એ કેપિટલ એમ એઝ ઇટ ઇઝ રહેશે, કેપિટલ એમ। ઓકે, કેપિટલ એમ શું ઇન્ડિકેટ કરશે? મેક્સ ટર્મ, સ્મોલ એમ મિનિટમ। ઓકે, નંબર ક્યાં ક્યાં છે? તો કે ઝીરો કોમા ફાઈવ। તો આ રીતે તમે નંબરથી અથવા ડાયરેક્ટ મિનિટમથી અથવા ડાયરેક્ટ વેરિયેબલથી, ત્રણ રીતે કોઈ પણ ફંક્શનને લખી શકો। તો આ રીતે જો તમે લખો છો અને સમજાવો છો તો તમને 7 માર્ક્સ પૂરેપૂરા મળી શકે। અહીંયા એક રિલેશન છે, શું રિલેશન છે? તો કે જે તમારી પાસે મિનિટમ છે એ મિનિટમ સિવાયના તમે નંબર લખશો તો તમને એના એ જ ફંક્શનની મેક્સ ટર્મ મળી જશે। શું મળી જશે? તો કે મેક્સ ટર્મ મળી જશે। અહીંયા તમારી પાસે નંબર ક્યાં છે? 1, 6 અને 7। જો આની તમારે મેક્સ ટર્મ જોઈતી હોય, આ ફંક્શનની મેક્સ ટર્મ જોઈતી હોય, તો મેક્સ ટર્મ માટે તમારે શું લખવું પડે? તો કે પાઈ કેપિટલ એમ, અને આ નંબર સિવાયના દરેક નંબર। તો નંબર ક્યાં ક્યાં થશે? તો કે આની સિવાયના નંબર થશે 0, પછી 1 આવી ગયો તો 2, 3 નથી તો 3, 4, 5, 6 આવી ગયો તો 6 નહીં, અને 7 પણ આવી ગયો તો 7 નહીં। તો આ તમારી મેક્સ ટર્મ થશે, એના એ જ ફંક્શનની મેક્સ ટર્મ થશે, અને આ એના એ જ ફંક્શનની મિનટર્મ થશે। તો આ વસ્તુ ખાસ યાદ રાખવાની છે કે જે મિનટર્મ છે અને મેક્સ ટર્મ છે એ તમે એકબીજા ઉપરથી લખી શકો છો। જે તમારી મિનટર્મ આપી હોય એના સિવાયના પોઈન્ટ તમે નંબર અહીં લખી દેશો તો તમને એની મેક્સ ટર્મ મળી જશે। ઓકે, દેટ મીન્સ એકના એક ફંક્શનને તમે બે રીતે રિપ્રેઝેન્ટ કરી શકો, મિનટર્મથી ઓર મેક્સ ટર્મથી। ઓકે, મિનટર્મથી રિપ્રેઝેન્ટ કરવું હોય તો સ્મોલ એમ આવશે, મેક્સટર્મથી કરવું હોય તો કેપિટલ એમ આવશે। મિનટર્મમાં સિગ્મા યુઝ કરીએ, મેક્સટર્મમાં પાઈ યુઝ કરીએ, તો આ એક 7 માર્ક્સનો ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન બની શકે, આ રીતે જો ડિટેલમાં લખો તો। ઓકે, નેક્સ્ટ વન એન્ડ મોસ્ટ 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 ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન, જીટીયુની એક્ઝામમાં બાકીના ક્વેશ્ચન હોય ન હોય આ ક્વેશ્ચન 100 એ 100% તમને જોવા મળશે। ઓકે, મિનિમમ 2 ક્વેશ્ચન અને મેક્સિમમ 4 ક્વેશ્ચન। ઓકે, મિનિમમ 2 ક્વેશ્ચન, મેક્સિમમ 4 ક્વેશ્ચન, કે મેપ। બહુ ડિટેલમાં મેં આના ઉપર વિડીયો લેક્ચર બનાવ્યા છે, બહુ બધા એક્ઝામ્પલ તમને સમજાવ્યા છે, એટલે આજે એ ડિટેલમાં નહીં જઈએ, ડાયરેક્ટ તમને પૂછાય છે એના એક્ઝામ્પલ। ઓકે, કોઈ થિયરી પૂછાશે નહીં। તો આજે ડાયરેક્ટ હું તમને એની એ જ વસ્તુ જે ડિટેલમાં સમજાવી હતી એ રિવાઇઝ કરાવીશ વિથ ધી હેલ્પ ઓફ એક્ઝામ્પલ્સ। ઓકે, કે મેપ શું છે? પહેલાં તો કે મેપ વિશે થોડુંક કહી દઉં। કે મેપ છે એ એક કાર્નો કરીને એક સાયન્ટિસ્ટ છે, એણે એક કોમ્પ્લેક્સ બુલિયન ઇક્વેશન સોલ્વ કરવા માટેની એક ટેબ્યુલર મેથડ બનાવી છે। આ ટેબ્યુલર મેથડને કહેવામાં આવે છે કે મેપ। કે મેપનો યુઝ કરીને તમે બહુ બધા લેન્ધી અને બહુ જ કોમ્પ્લેક્સ બુલિયન ફંક્શન હોય તો એનો સિમ્પલ વેમાં તમે એને સોલ્વ કરી શકો છો। ઓકે, કે મેપ છે એના માટે તમારે એક મેટ્રિક્સ બનાવવાનો હોય છે, જેટલા વેરિયેબલ હોય છે એના ઉપરથી તમને મેટ્રિક્સ બનાવતા શીખવાડીશું। ઓકે, અને અહીંયા એક્ઝામ્પલથી હું તમને સમજાવીશ કે તમને જો ક્વેશ્ચન આવો પૂછાય જીટીયુમાં તો કઈ રીતે એને લખવો। ઓકે, ફર્સ્ટ ક્વેશ્ચન, બે વેરિયેબલ માટે, બે વેરિયેબલનો જો ક્વેશ્ચન પૂછાય તો 3 માર્ક્સમાં ક્વેશ્ચન હશે। ઓકે, બે વેરિયેબલ છે અને અહીંયા કીધું છે સિગ્મા, સિગ્માનો મિનિંગ શું થાય? હમણાં જ આપણે જોયું મિનટર્મ। ઓકે, અને 3 અહીંયા ટર્મ આપી દીધી છે। ઓકે, જ્યારે બે વેરિયેબલ હોય કે 3 વેરિયેબલ હોય કે 4 વેરિયેબલ હોય એના ઉપરથી તમારે એક સ્ક્વેર અથવા તો રેક્ટેન્ગ્યુલર બોક્સ ડ્રો કરવાનું થાય, અથવા તો એને આપણે કહીએ છીએ મેટ્રિક્સ। ઓકે, કેટલા બોક્સનું મેટ્રિક્સ બનાવવું, કેટલા સેલનું મેટ્રિક્સ બનાવવું? તો કે જેટલા વેરિયેબલ આપ્યા હોય એને 2^n લખવાના। ઓકે, એન ઇન્ડિકેટ કરશે વેરિયેબલ। ઓકે, તો અહીંયા કેટલા વેરિયેબલ છે? 2, 2 થશે, તો કેટલાનું બોક્સ બનશે? તો કે 4 સેલવાળું એક મેટ્રિક્સ કે બોક્સ બનશે, કંઈક આ રીતે। ઓકે, હવે બીજું શું કરવાનું? તો કે અહીંથી એક આવી લાઈન ડ્રો કરવાની, જેટલા વેરિયેબલ છે એને બંને સાઇડ મારે ડિવાઈડ કરવા હોય તો હું અહીંયા એક વેરિયેબલ અહીંયા લખી શકું અને બીજો વેરિયેબલ અહીંયા લખી શકું। ઓકે, આ જ રીતે તમારે દર વખતે ડ્રો કરવાનું થશે। એ છે તો એની પોસિબિલિટી લખવાની, એની પોસિબિલિટી કેટલી થાય? તો કે એની વેલ્યુ 0 હોઈ શકે, અધરવાઇઝ 1 હોઈ શકે, બીની વેલ્યુ 0 હોઈ શકે, અધરવાઇઝ 1 હોઈ શકે। આ રીતે રિપ્રેઝેન્ટ કરી દીધું, આ કરી દીધું, હવે શું કરવાનું છે એ ખાસ જોજો। ઓકે,
અહીંયા તમારી પાસે જે આ જે રો છે એ રો ની અંદર a ની વેલ્યુ કેટલી હશે તો કે આખી રો ની અંદર a ની વેલ્યુ કેટલી હોય 1 હોય ઓકે તો અહીંયા લખી દેવાનું a કે આ a નો એરિયા છે એની અંદર a ની વેલ્યુ 1 હશે આ જે વેલ્યુ છે અથવા આ જે કોલમ છે આ કોલમ ની અંદર b ની વેલ્યુ કેટલી હશે તો કે excel તમે જોયું હોય તો excel ની અંદર આ જે કોલમ છે એ ઇન્ડિકેટ કરશે કે b is equal to 1 તો ઇન્ડિકેટ કરી દેવાનું કે આ જે એરિયા છે એમાં b ની વેલ્યુ 1 હશે ઓકે બીજી વસ્તુ જ્યારે તો મેટ્રિક્સ ભણ્યા હતા તો આ જે સેલ છે આ જે બોક્સ છે એનું માટે એડ્રેસ લખવું હોય તો શું લખી શકાય તો કે રો અને કોલમ રો છે 0 અને કોલમ છે 0 અહીંયા શું લખી શકાય રો છે 0 કોલમ છે 1 અહીંયા શું લખી શકાય રો છે 1 કોલમ છે 0 અહીંયા શું લખી શકાય તો કે રો પણ 1 અને કોલમ પણ 1 આ રીતે લખી શકાય 100% લખી શકાય ઓકે આ જે 0 છે એ શું ઇન્ડિકેટ કરે તો કે a is equal to 1 હશે ત્યારે અહીંયા શું હશે a કોમ્પ્લીમેન્ટ હશે શું હશે a કોમ્પ્લીમેન્ટ a is equal to 1 હોય તો a કોમ્પ્લીમેન્ટ શું થાય તો કે 0 થાય તો અહીંયા 0 છે જ ઓલરેડી ઓકે તો a is equal to 1 તો a કોમ્પ્લીમેન્ટ is equal to શું થાય તો કે 0 b is equal to જો 1 છે તો અહીંયા શું થશે તો કે b કોમ્પ્લીમેન્ટ is equal to b કોમ્પ્લીમેન્ટ is equal to 0 થશે ઓકે આના ઉપરથી તમારે આ સેલ નું લોકેશન લખવું હોય તો આ સેલ નું લોકેશન શું થાય તો કે એમાં છે a કોમ્પ્લીમેન્ટ છે અને b કોમ્પ્લીમેન્ટ છે તો હું અહીં લખીશ a કોમ્પ્લીમેન્ટ b કોમ્પ્લીમેન્ટ દરેક એક્ઝામ્પલમાં આ કરવાનું નથી પણ થિયરી થોડીક સમજાવી દઉં તો તમને ખબર પડે કે અહીંયા શું કામ આપણે આ લોકેટ કરીએ છીએ ઓકે આ સેલ નું લોકેશન શું થશે તો કે a નું કોમ્પ્લીમેન્ટ અહીં શું છે તો કે b તો b આવી ગયું આ સેલ નું લોકેશન તો કે a એઝ ઇટ ઇઝ b કોમ્પ્લીમેન્ટ છે તો b કોમ્પ્લીમેન્ટ આ સેલ નું લોકેશન શું થશે તો કે a અને અહીંયા શું છે તો કે b ઓકે તો અહીંયા જે a અને b અથવા 0001 લખીએ છીએ એ શું રિપ્રેઝન્ટ કરે છે તો કે a કોમ્પ્લીમેન્ટ એટલે 0 b કોમ્પ્લીમેન્ટ એટલે 0 a કોમ્પ્લીમેન્ટ એટલે 0 b એટલે 1 અહીંયા a ઇક્વલ ટુ 1 b ઇક્વલ ટુ 1 તો આ રીતે અહીંયા રિપ્રેઝન્ટ કર્યું છે બીજું આમાં કાંઈ છે નહીં ઓકે હવે તમારે શું કરવાનું છે તો કે આ જે તમને અહીંયા નંબર આપ્યા છે એ નંબરને તમે જો બાઇનરીમાં કન્વર્ટ કરશો તો 1 નું બાઇનરી શું થાય તો કે 01 2 નું બાઇનરી શું થાય તો કે 11 સોરી 10 3 નું બાઇનરી શું થાય તો કે 11 હવે જે તમને અહીંયા આ જે નંબર મળ્યા છે બાઇનરી નંબર એ તમારા આ લોકેશન ઇન્ડિકેટ કરે છે ખાસ સમજજો જે નંબર અહીંયા મળ્યા છે બાઇનરી બિટ્સ મળ્યા છે એ આના લોકેશન ઇન્ડિકેટ કરે છે ઓકે તો હું આ એ બી સી ડી અહીંથી રિમૂવ કરી દઉં છું ઘડીક અને તમને કહું છું કે અહીંયા જે આ લોકેશન મળ્યા છે એ ક્યાં ક્યાં છે ઓકે ફરી વખત આપણે કલર ચેન્જ કરીએ ઓકે અહીંયા 00 છે તો 00 આમાં છે નહીં ક્વેશ્ચનમાં 00 છે જ નહીં 01 છે તો 01 ની જગ્યાએ તમારે 1 રિપ્રેઝન્ટ કરવાનું 10 છે તો 10 ની જગ્યાએ રિપ્રેઝન્ટ કરવાનું અને 11 છે ત્યાં 1 કરવાનું જેટલા ક્વેશ્ચનમાં તમને નંબર આપ્યા છે એના બાઇનરી કરો અને એ બાઇનરી નંબર જ્યાં તમને મળે એ બધા લોકેશનમાં એ બધા સેલમાં 11 રિપ્રેઝન્ટ કરવાનું ખાસ સમજી લીધું ઓકે આટલી વસ્તુ સમજાઈ ગઈ હોય તો હવે શું કરવાનું છે તો કે હવે જે તમારી પાસે અહીંયા જે આ 11 મળ્યા છે એના ગ્રુપ બનાવવાના ઓકે ગ્રુપ બનાવવા માટે શું કરો તો કે એડજસન્ટ 1 છે એના ગ્રુપ બનાવવાના છે તો ગ્રુપ કોના કોના બનાવી શકો તો કે 2 4 8 16 આટલા જો નંબર ઓફ 1 તમારી પાસે હોય તો એટલા એડજસન્ટ 1 ના તમે ગ્રુપ બનાવી શકો એડજસન્ટ ડાયાગોનલ બને નહીં આ રીતે તમે લૂપ બનાવી શકો નહીં ગ્રુપ બનાવી શકો નહીં ગ્રુપ હંમેશા આ રીતે એડજસન્ટ ઉપર નીચે અથવા સાઈડ બાય સાઈડ આ રીતે બની શકે ઓકે તો ગ્રુપ કોના કોના તો કે નંબર ઓફ 1 2 હોઈ શકે નંબર ઓફ 1 4 હોઈ શકે નંબર ઓફ 1 8 હોઈ શકે નંબર ઓફ 1 16 હોઈ શકે એના ગ્રુપ બનાવી શકાય તો આ થશે તમારું સ્ટેપ આગળનું ઓકે જેમાં આપણે નંબર ઓફ 1 ના આ રીતે ગ્રુપ બનાવશું તો આ ગ્રુપ મેં બનાવ્યા એડજસન્ટ 1 ના જેને આપણે ગ્રુપિંગ અથવા લૂપિંગ પણ કહી શકીએ આ થશે નેક્સ્ટ સ્ટેપ લૂપિંગ કર્યું લૂપિંગ કર્યા પછી શું કરવાનું તો કે લૂપિંગ કર્યા પછી હવે આન્સર લખવાનો સીધો જ આન્સર લખવાનો કઈ રીતે તો કે ફંક્શન a કોમા b જે તમને ક્વેશ્ચન આપ્યો છે ફંક્શન a કોમા b ઇઝ ઇક્વલ ટુ જે તમારા ગ્રુપ છે એ ગ્રુપના એરિયા ડિફાઇન કરો તો કે આ એક લૂપ છે કે ગ્રુપ છે આ જે લૂપ છે એ લૂપની આ જે લૂપ છે એ ક્યાં એરિયામાં આવે છે તો કે a ના એરિયામાં આવે છે તો આ જે a નો એરિયા છે એની અંદર આખી લૂપ આવતી હોય તો a લખવાનું જો b ના એરિયામાં આવતું હોય તો b લખવાનું પણ જો હાફ લૂપ છે કોઈના એરિયામાં આવે તો e વેરિયેબલને ઇગ્નોર કરવાનો ઓકે અહીંયા આ જે લૂપ છે એ લૂપ a ના એરિયામાં આખી આવી જાય છે તો એ લખ્યું b ના એરિયામાં ખાલી હાફ પોર્શન જ આવે છે આ b નો એરિયા છે b is equal to 1 તો b ના એરિયામાં હાફ પોર્શન છે તો એને ઇગ્નોર કરવાનું પછી હંમેશા પ્લસ સાઇન કરવાની
ओके आ जे लूप छे ए लूप छे ई ए ना एरिया मां हाफ पोर्शन આવે છે તો એને ઇગ્નોર કરવાનો અને બી ના એરિયા માં આખી લૂપ આવે છે તો બી લખી દેવાનો આ તમારો ફાઇનલ આન્સર સિમ્પલ કે તમારી પાસે કોઈ એક કોમ્પ્લેક્સ બુલિયન ફંક્શન હોય એના માટે આવું ટેબલ ડ્રો કરો અને ટેબલમાં 1-1 રિપ્રેઝન્ટ કરો જે કોઈ અહીંયા તમને નંબર આપ્યા છે એમાં 1-1 રિપ્રેઝન્ટ કરો અને એના ઉપરથી તમારો જે આન્સર આવતો હોય આન્સર લખો એટલે તમારો આન્સર ડાયરેક્ટ મળી જશે જે આપણે હમણાં લાંબી લાંબી મેથડથી બુલિયન ફંક્શનને સિમ્પ્લિફાય કરતા હતા વિથ ધ હેલ્પ ઓફ બુલિયન એલ્જીબ્રા એની બદલે હવે કે મેપ કરશો તો એનો એ જ ઇક્વેશન છે એ એક ટેબલથી એક જ લાઇનમાં તમને મળી જશે ધેટ્સ વાય આ બહુ જ ઇમ્પોર્ટન્ટ મેથડ છે એનાથી મોસ્ટ ઓફ બુલિયન ફંક્શન છે એ તમે ઇઝીલી સોલ્વ કરી શકો છો ઓકે એક્ઝામની અંદર તમને મેક્સિમમ 4 વેરિયેબલ સુધીના ક્વેશ્ચન પૂછાઈ શકે છે જે હું તમને આજે અહીંયા શીખવાડવાનો છું ઓકે 5 વેરિયેબલના ક્વેશ્ચન તમને પૂછાશે નહીં એટલે ટેન્શન લેવાની જરૂર છે નહીં ઓકે નેક્સ્ટ વન ક્વેશ્ચન બધા સ્ટેપ ફરી વખત એના એ જ રિપીટ કરું છું નેક્સ્ટ વન એક્ઝામ્પલમાં જો 3 વેરિયેબલ હોય તો 2^3 થશે અહીંયા આપણે કેલ્ક્યુલેટ કર્યું હતું 2^3 કેટલા થાય 8 8 સેલનો કે મેપ બનાવવાનો ઓકે આ 8 સેલનો કે મેપ બની ગયો આમાં રિપ્રેઝેન્ટ કરવાનું જો બે જ રો હોય તો એ લખો અને 4 કોલમ હોય તો અહીંયા બાકીના બે વેરિયેબલ લખો આ મેથડ દર વખતે યુઝ થશે એટલે આ યાદ જ રાખવાનું કે 3 વેરિયેબલ હોય તો આવું એક તમારા 8 સેલનું એક મેટ્રિક્સ બનાવવાનો જેમાં એ અહીંયા લખવાનું બી સી અહીંયા લખવાનું એની વેલ્યુ શું છે 0 કે 1 હોઈ શકે બી સીની વેલ્યુ શું છે તો કે 0 0 0 1 1 1 1 0 હવે આવું તમે કહેશો કે 1 1 1 0 શું કામ આપણે દર વખતે આવું લખીએ છીએ 0 0 0 1 1 0 1 1 તો કે કે મેપ છે એની અંદર કમ્પલસરી તમારે ગ્રે કોડ ફોલો થવો જોઈએ તો આ ગ્રે કોડ શું છે તો કે ગ્રે કોડ એટલે કે જે તમારી પાસે અહીંયા જે નંબર છે એ નંબરની સિક્વન્સમાં ખાલી એક જ 1 ચેન્જ થાય ખાલી એક જ બીટનો ચેન્જ થાય ઓકે તો એને કહેવાય ગ્રે કોડ કઈ રીતે તો કે અહીં સમજી લઈએ અહીં જો તમે લોકેશન લખશો તો આની લોકેશન થશે 0 અહીંયા થશે 0 અહીંયા થશે 0 અહીંયા ફરી વખત આનું લોકેશન તો આ 0 અહીંયા 0 અને 1 અહીં શું થશે તો કે 0 1 1 અહીં શું થશે તો કે આ 0 1 0 અહીંયા શું થશે તો આ 1 આ થશે 0 0 અહીંયા કે 1 0 1 અહીંયા 1 1 1 અહીંયા 1 1 0 તો અહીંયા ગ્રે કોડ ફોલો થાય છે એ કઈ રીતે કહી શકાય તો કે એડજસન્ટ લોકેશન તમે જોશો કોઈ પણ સેલની આ એક સેલ આપણે લીધો તો એના એડજસન્ટ સેલ જુઓ એમાં લોકેશનમાં એક જ બીટનું વેરિએશન હશે જેમ કે અહીંયા 0 0 0 છે તો અહીંયા 0 0 1 એક છેલ્લું બીટ છે એ 0 માંથી 1 કે 1 માંથી 0 થાય છે આની સાથે કમ્પેર કરો તો આમાં 0 0 1 આમાં 0 1 0 દેટ મીન્સ સેન્ટરવાળું બીટ છે એ જ ચેન્જ થાય છે અહીંયા તો કે 0 0 1 અને અહીંયા 1 0 1 દેટ મીન્સ ફર્સ્ટ MSB છે એ ચેન્જ થાય છે ઓકે તો આ જે એડજસન્ટ લોકેશન છે એમાં સિંગલ બીટ વેરિએશન હોય તો એને કહી શકાય ગ્રે કોડ ફોલો થાય છે બરાબર તો એને શું કહી શકાય કે ગ્રે કોડ ફોલો થાય છે કે મેપ મેથડની અંદર કાર્નોભાઈ એવું કહે છે કે કમ્પલસરી તમારે ગ્રે કોડ ફોલો કરવાનો તો જ આન્સર સાચો મળશે નહીંતર સાચો મળશે નહીં ઓકે તો આ ખાલી તમારી ઇન્ફોર્મેશન માટે છે ક્વેશ્ચન આવો કોઈ પૂછાશે નહીં પણ તમને ખબર હોવી જોઈએ કે અહીંયા 0 0 0 1 1 1 1 0 શું કામ લખીએ છીએ આ શું કામ યુઝ નથી કરતા ઓકે તો ગ્રે કોડ સમજાઈ ગયું હશે કે એડજસન્ટ 1 આ એક લોકેશન લીધું તો અહીંયા જે એડજસન્ટ લોકેશન છે એમાં એક જ બીટનું વેરિએશન છે જેના લીધે એને ગ્રે કોડ ફોલો થાય છે એવું તમે કહી શકો ઓકે જો આમાં પહેલું બીટ ચેન્જ થાય છે આમાં વચ્ચેનું બીટ અને આમાં છેલ્લું બીટ તો અહીંયા ગ્રે કોડ ફોલો થાય છે એવું તમે કહી શકો કાર્નોભાઈ એવું કહે છે કે એમાં ગ્રે કોડ ફોલો થવો જોઈએ નહીંતર આન્સર ઇનકરેક્ટ મળે ઓકે આ ફર્સ્ટ સ્ટેપ થઈ ગયો નંબર ઓફ વેરિયેબલ જોયા નંબર ઓફ વેરિયેબલ ઉપરથી નંબર ઓફ સેલ જોયા નંબર ઓફ સેલ ઉપરથી અહીંયા ડ્રો કરી દીધું વેરિયેબલ ડિવાઈડ કર્યા લોકેશન લખી દીધા અને અહીંયા અંદર પણ લોકેશન લખી દીધા ઇન કેસ તમે નો લખો તો પણ ચાલે ઓકે બીજી એક વસ્તુ નવી આ વખતે જોઈએ 0 0 0 નું બાઇનરી શું થાય સોરી ડેસિમલ શું થાય તો કે 0 0 0 1 નું ડેસિમલ શું થાય તો કે 1 0 1 1 નું ડેસિમલ શું થાય 3 0 1 0 નું ડેસિમલ શું થાય તો કે 2 1 0 0 નું ડેસિમલ શું થાય તો કે 4 1 0 1 નું ડેસિમલ શું થાય તો કે 5 1 1 1 નું ડેસિમલ થાય 7 અને 1 1 0 નું ડેસિમલ થાય 6 જો તમારી પાસે આવા લોકેશન ન હોય અથવા તમે ન લખો અને ડાયરેક્ટ આ રીતે તમે ડેસિમલમાં યાદ રાખી શકો તો આ રીતે થાય 0 1 2 3 0 1 2 3 4 5 6 7 ઓકે આ રીતે જો તમે યાદ રાખી શકો તો આ બેસ્ટ બની શકે કારણ કે ડાયરેક્ટ તમારે અહીંયા જે નંબર આપ્યા છે એની જગ્યાએ 1 1 લખવાનું થાય
टू आप्यु छे तो टू नी जगह वन लखो, थ्री आप्यु छे थ्री नी जगह वन लखो, फोर आप्यु छे फोर नी जगह वन लखो। थई गयुं, वन 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 रिप्रेजेंट थई गया। डायरेक्ट डेसिमल नंबर याद राखो तो आवुं करी शकाय। ए रीते याद राखशु, झीरो वन टू थ्री फोर फाइव सिक्स सेवन, ओके। तो आ रीते तमे याद राखी शको। હવે આ થઈ ગયું આપણું સેકન્ડ સ્ટેપ। સેકન્ડ સ્ટેપ પછી થર્ડ સ્ટેપ શું કરવાનું, એડજસેન્ટ વન ને તમે લૂપ બનાવી શકો। આ એડજસેન્ટ વન ની લૂપ બનાવી, જેટલા વન છે એ બધા વન કવર થઈ જવા જોઈએ, એ ખાસ યાદ રાખવાનું છે। એક પણ વન બાકી રહેવો જોઈએ નહીં। જ્યાં સુધી મેક્સિમમ વન ની તમે ગ્રુપ બનાવી શકો, લૂપ બનાવી શકો, 16 વન જો એક સાથે થતા હોય તો 16 ની જ બનાવવાની। જો 16 નો થાય તો 8 ની બને છે કે નહીં, જો 8 ની નો બનતી હોય તો 4 ની, જો 4 ની બને છે કે નહીં, 4 ની નો બનતી હોય તો જ 2 ની બનાવવાની, અને 2 ની નો બનતી હોય તો જ 1 ની બનાવવાની। ઓકે, 1 ની પણ તમે બનાવી શકો, ઓકે। 1 નું એક સિંગલ નું ગ્રુપ બની શકે, ઓકે। તો આ ખાસ યાદ રાખવાનું છે, જેટલા મેક્સિમમ 1 નું તમે અહીંયા ગ્રુપ બનાવશો એટલું તમને અહીંયા સિમ્પલેસ્ટ ફોર્મ મળશે, ઓકે। નહીંતર સિમ્પલેસ્ટ ફોર્મ મળશે નહીં, ઓકે। આના ઉપરથી શું લખવાનું, તો કે ડાયરેક્ટ આન્સર લખવાનો। આન્સર લખતા પહેલા એરિયા ડિફાઇન કરી દો। આ એ નો એરિયા થશે, એમાં એ ઇઝ ઇક્વલ ટુ 1 થશે। આ જે બે લોકેશન છે એની અંદર તમે જોઈ શકો છો, સેકન્ડ બીટ ધેટ મીન્સ કે સેકન્ડ બીટ છે સી, તો આ સી નો એરિયા થશે। કોનો થશે? સી નો એરિયા થશે। આ ખાસ યાદ રાખી નાખવાનું, બરાબર, દર વખતે જોવા નહીં બેસવાનું। અહીંયા પહેલો બીટ છે એ 1 1 છે બંને કોલમમાં, તો પણ બંને કોલમની અંદર કયો વેરિયેબલ 1 થશે, તો કે અહીંયા બંનેમાં પહેલો વેરિયેબલ કયો છે? બી, તો આમાં બી 1 થશે। આના ઉપરથી ફાઇનલ આન્સર, ફંક્શન એ કોમા બી કોમા સી ઇઝ ઇક્વલ ટુ, પહેલી આ લૂપ લઈએ તો આ લૂપ છે એ એ ના એરિયામાં હાફ પોર્શન છે। હાફ પોર્શન હોય તો ઇગ્નોર કરવાનું, ઓકે। બી ના એરિયામાં છે તો કે બી નો એરિયા અહીંયા છે, એમાં છે જ નહીં તો બી નું કોમ્પ્લિમેન્ટ લખવાનું। ખાસ યાદ રાખજો, જો એરિયામાં છે જ નહીં તો એનું કોમ્પ્લિમેન્ટ લખવાનું। સી ના એરિયામાં છે, સી નો એરિયા આ બે કોલમમાં છે, એની પણ બહાર છે આ લૂપ, તો એનું પણ કોમ્પ્લિમેન્ટ। જો આખા એરિયામાં કવર થતું હોય આખી લૂપ તો જ તમારે એ લખવાનું, જો નો થતું હોય તો કોમ્પ્લિમેન્ટ લખવાનું। હાફ પોર્શન કવર થાય તો યુઝ જ નહીં કરવાનું, ઇગ્નોર કરવાનું, ઓકે। આ લૂપ છે એ એ ના એરિયામાં છે, તો કે છે જ નહીં, એનો એરિયા આ સેકન્ડ રો છે, તો અહીંયા લખશું એ કોમ્પ્લિમેન્ટ। બી ના એરિયામાં છે, તો કે હા આખી લૂપ બી ના એરિયામાં છે, તો અહીંયા લખશું બી। સી ના એરિયામાં હાફ લૂપ છે, હાફ લૂપ છે જ નહીં, તો એને ઇગ્નોર કરશું। તો આ ફાઇનલ આન્સર, સિમ્પલેસ્ટ ફોર્મ। આનાથી વધારે કોઈ એમ કે હું સિમ્પલેસ્ટ કરી દઉં, આનાથી સિમ્પ્લિફાય કરી દઉં તો એ પોસિબલ છે જ નહીં, ઓકે। આ મેક્સિમમ સિમ્પ્લિફાઈડ વર્ઝન છે, ક્લિયર। તો આપણે જોયું 3 વેરિયેબલ માટે, નેક્સ્ટ પણ જોઈએ 4 વેરિયેબલ માટે કઈ રીતે લખી શકાય, તો 4 વેરિયેબલ માટે પણ જોઈ લઈએ। 4 વેરિયેબલ પહેલું સ્ટેપ શું કરશું, તમે કહો, પહેલાં જોઈ લીધું 4 વેરિયેબલ છે, તો 2 raised to 4 કેટલા થશે? 16, 16 સેલનો એક કે મેપ ડ્રો કરવાનો, આવો ડ્રો થશે, ઓકે। એની અંદર બીજું સ્ટેપ શું કરવાનું, તો કે વેરિયેબલ લખી દો, એ અને બી અહીંયા લખ્યા, સી અને ડી અહીંયા લખ્યા। એ અને બી ની પોસિબિલિટી 0 0 0 1 1 1 1 0, ખાસ યાદ રાખજો 1 1 1 0, અહીંયા પણ એની સી ડી ની પોસિબિલિટી 0 0 0 1 1 1 1 0, ઓકે। આના પહેલાના એક્ઝામ્પલમાં મેં તમને કીધું, શું કીધું, તો કે જો તમે ડાયરેક્ટ અહીંયા ડેસિમલ લખી શકો તો બેસ્ટ। કઈ રીતે લખશું ડેસિમલ, તો કે અહીંયા થશે 0 0 0 0, શું થશે? 0, અહીંયા આ લોકેશન 0 0 0 1, શું થશે? 1, અહીંયા તો કે 0 0 1 1, 3 થશે, અહીંયા 0 0 1 0, તો 2 થશે, ઓકે। અહીંયા શું થશે? આ લોકેશન 0 1 1 0, દેટ મીન્સ 4, અહીંયા શું થશે? 0 1 0 1, દેટ મીન્સ 5, અહીં શું થશે? તો કે 0 1 1 1, તો કે 7, અહીંયા શું થશે? તો કે 0 1 1 0, દેટ મીન્સ 6, અહીંયા શું થશે? 1 1 0 0, તો અહીંયા થશે 12. ખાસ યાદ રાખજો, ધ્યાન રાખીને લખજો, નહીંતર જો એક ભૂલ થશે આખો એક્ઝામ્પલ ખોટો પડશે, એક પણ માર્ક્સ એમાં મળશે નહીં, ઓકે। અહીંયા શું થશે? તો કે 1 1 0 1, તો અહીંયા થશે 13, અહીંયા શું થશે? તો કે 1 1 1 1, દેટ મીન્સ 15, અહીં શું થશે? તો કે 1 1 1 0, દેટ મીન્સ 11, સોરી 14, અહીં થશે 14, ઓકે. 1 0 0 0, દેટ મીન્સ 8, ઓકે. 1 0 0 1, તો અહીં થશે 9. 1 0 1 1, દેટ મીન્સ ઓકે 11. 1 0 1 0, ઓકે, તો એ થશે 10, ઓકે. તો આ રીતે તમે લખી શકો. ફરી વખત યાદ રાખવાની ઇઝી મેથડ, 0 1 2 3 4 5 6 7, હવે જે લીધું એનાથી નીચેની કોલમમાંથી અને રોમાંથી લેવાનું, તો 8 9 10 11 12 13 14 15, ક્લિયર? હા ક્લિયર. તો હવે શું કરવાનું, તો કે અહીંયા જે આ તમારી પાસે નંબર છે એ નંબર જોવાના, આમાં
જેટલા આમાં નંબર હોય એ લોકેશન ઉપર 1111 લખી દેવાનું. ચલો લખી દઈએ. પહેલો છે 1, તો 1 ની જગ્યાએ 1. બીજું છે 2, તો 2 ની જગ્યાએ 1. ત્રીજું છે 3, તો 3 ની જગ્યાએ 1. ચોથું છે 4, તો 4 ની જગ્યાએ 1. પાંચમું છે 6, તો 6 ની જગ્યાએ 1. પછી 8, તો 8 ની જગ્યાએ 1. 9, તો 9 ની જગ્યાએ 1. 10, તો 10 ની જગ્યાએ. 11, તો 11 ની જગ્યાએ. 12, તો 12 ની જગ્યાએ. અને 14, તો 14 ની જગ્યાએ. ઓકે, ચલો આ બધા નંબર પૂછી નાખો. ઓકે, તો અહીંયા સુધીનું વર્ક કમ્પ્લીટ. હવે શું કરવાનું? તો કે લૂપ બનાવવાની. કોની લૂપ બનાવવાની? તો કે 1111 ની લૂપ બનાવવાની. જ્યાં સુધી 16 ની લૂપ બનતી હોય, જ્યાં સુધી 16 ની લૂપ બનતી હોય ત્યાં સુધી 8 ની નહીં બનાવવાની. 8 ની બનતી હોય ત્યાં સુધી 4 ની નહીં બનાવવાની. 4 ની બનતી હોય ત્યાં સુધી 2 ની નહીં બનાવવાની. 2 ની બનતી હોય ત્યાં સુધી 1 ની નહીં બનાવવાની. બરાબર? જો તમે એવું કરો તો તમને મેક્સિમમ સિમ્પ્લિફાઈડ વર્ઝન મળે. ઓકે, હવે શું કરશો? તો કે આની લૂપ બનાવશો. ચલો જોઈએ લૂપ કઈ રીતે બનશે. તો કે 8 ની લૂપ કઈ બને છે? 8 ની લૂપ કઈ નથી બનતી. જો 4 ની લૂપ બને છે, તો કે હા, 4 ની લૂપ એક અહીંયા બને છે. આ 4 એડજસન્ટ 1 ગણી શકાય અને એની એક લૂપ બનાવી શકાય. બીજી 4 ની લૂપ આ રીતે પણ બનાવી શકાય. આ પણ 4 ની લૂપ બની શકે છે. ઓકે, હવે તો કે બાકીની 4 ની લૂપ હવે કઈ બને છે? તો કે નથી બનતી. પણ જે આ જે કે મેપ છે એમાં કાર્નોભાઈએ એવું કીધું કે જે તમે ટેબલ બનાવો છો એ એક ટાઈપનું સિલિન્ડ્રિકલ ફોર્મ છે. આમ તો સ્ફેરિકલ છે. ઓકે, કે જેની અંદર આ જે કોલમ છે એ આ કોલમ સાથે કનેક્ટેડ છે એવું કાર્નોભાઈ કહે છે. કઈ રીતે? તો કે જો આવી રીતનું તમારી પાસે કોઈ એક સિલિન્ડર હોય, ઓકે, આ રીતનું કોઈ એક સિલિન્ડર હોય, આ સિલિન્ડરને જો તમે કોઈ એક બાજુથી કટ કરી દો છો, ધારો કે અહીંથી તમે કાતરનો ઉપયોગ કરીને આને કટ કર્યું છે અહીંથી, ઓકે, તો શું થશે? તો કે આ જે સિલિન્ડર હતું એ સિલિન્ડર ત્યાંથી ખુલી જશે અને એ કેવા શેપમાં આવી જશે? તો કે એક પટ્ટીના ફોર્મમાં આ રીતે આવી જશે. ઓકે, તો આ જે કોલમ અહીંયા જે સાઈડની કોલમ છે એને જ્યારે તમે ફરી વખત જોડી દો છો તો એ ફરી વખત સિલિન્ડર બની જાય છે. તો કાર્નોભાઈ એવું કહે છે કે મેપ છે એ કે મેપ એક ટાઈપનું સિલિન્ડર છે જેને આપણે આ રીતે ખોલીને ડ્રો કરીએ છીએ. ઓકે, પણ એકચ્યુઅલમાં છે એ સિલિન્ડર. જો એ સિલિન્ડર હોય અને આ બંને વસ્તુને તમે જોડી દો તો આ બંને એકબીજાની એડજસન્ટ કોલમ થાય છે. સિમ્પલ એક્ઝામ્પલ મેં જ્યારે તમને ડિટેલ લેક્ચર કર્યો હતો ત્યારે મેં તમને કીધું હતું કે તમે જે જેકેટ પહેરો છો એ જેકેટની અંદર જે ઝીપ છે એ ઝીપ જ્યારે તમે બંધ કરો છો ત્યારે તમારું જેકેટ છે એ આખું એક સિલિન્ડર જેવું બની જાય છે. અને જ્યારે તમે જે ઝીપ છે એની એ ઝીપ ખોલી નાખો છો ત્યારે તમારું જે જેકેટ છે એ ખુલ્લું એક કાપડ હોય એના જેવું થઈ જાય છે. ઓકે, તો આ જે તમારી જે લાસ્ટ કોલમ છે એને જ્યારે તમે જોડી દેશો ત્યારે એક સિલિન્ડર બની જશે. અને કાર્નોભાઈ એવું કહે છે કે આ જે કેમેપ છે એ એક ટાઈપનું સિલિન્ડર છે. ઓકે, જો તમને આ બહુ ડિટેલમાં ન સમજાયું હોય તો આના પહેલાં મેં જે ડિટેલ લેક્ચર લીધો હતો એ તમે વિડીયો લેક્ચર જોઈ શકો છો અને કેમેપ શીખી શકો છો. ઓકે, અત્યારે બહુ ડિટેલ નહીં વર્ક કરીએ એના ઉપર. તો અહીંયા મારો કહેવાનો મિનિંગ એવો છે કે આ જે બે વન છે એની તમે આવી લૂપ બનાવી શકો કે આ બંને વન અને આ બંને વન છે એની એક 4 1111 ની લૂપ બની શકે. કારણ કે આ જે કોલમ છે એ આ કોલમ સાથે જોડાયેલી છે એવું કે મેપ કે છે. ઓકે, તો એ બંને 4 1 છે એ એડજસન્ટ વન થાય. સિમિલરલી અહીંયા જે આ ઉપરની રો છે એ પણ લાસ્ટ રો સાથે જોડાયેલી છે એવું કે મેપ કે છે. દેટ મીન્સ આ જે 1 1 છે એની તમે આ 1 1 સાથે લૂપ બનાવી શકો. તો અહીંયા 4 ની એક લૂપ બને છે, અહીંયા પણ 4 ની લૂપ બને છે, આ પણ 4 ની લૂપ બની અને આ પણ 4 ની લૂપ બની. તો આ રીતે તમે 4 4 ની લૂપ બનતી હોય ત્યાં સુધી 2 2 ની લૂપ બનાવશો નહીં. નેક્સ્ટ સ્ટેપ, અહીંયા એરિયા ડિફાઈન કરો. આ એ નો એરિયા આ યાદ રાખવાનું છે. અહીંયા 1 1 છે તો આ એ નો એરિયા, અહીંયા 1 1 છે તો આ બી નો એરિયા, અહીંથી લઈને અહીંયા આ બે કોલમમાં બી નો એરિયા, અહીંયા 1 1 છે તો આ સી નો એરિયા અને અહીંયા 1 1 છે તો આ ડી નો એરિયા થશે. આ થશે ડી નો એરિયા. ઓકે, તો અહીંયા હવે આપણે એના ઉપરથી ફાઇનલ આન્સર સીધો લખી નાખશું કે ફંક્શન એફ ઓફ એ બી સી એન્ડ ડી ઇઝ ઇક્વલ ટુ, પહેલી આ લૂપ લઈએ, આ જે હોરિઝોન્ટલ લૂપ છે અને હું કહી દઉં લૂપ 1 L1. ઓકે, એના માટે લખીએ. તો એ છે એ એના એરિયામાં આખી છે, તો કે હા એનો એરિયા આ બંને રો છે તો એની અંદર છે, તો અહીંયા લખી દઈએ એ. બી ના એરિયામાં છે જ નહીં, બી નો એરિયા આ ઉપરની બે કોલમ છે તો એને બી કોમ્પ્લિમેન્ટ લખશું. સીના એરિયામાં હાફ પોર્શન આવે છે અને ડીના એરિયામાં પણ હાફ પોર્શન આવે તો એને ઇગ્નોર કરશું. પ્લસ આ જે ઊભી વર્ટિકલ લૂપ છે એને હું L2 કહી દઉં, તો એના માટે લખીએ. તો કે એ બીના એના એરિયામાં હાફ પોર્શન છે તો એને ઇગ્નોર કરશું. બીના એરિયામાં હાફ પોર્શન છે તો બીને પણ ઇગ્નોર કરશું. સીના એરિયામાં આખી લૂપ આવી જાય છે તો અહીં લખશું સી. ડીના એરિયામાં આવતી જ નથી તો લખશું ડી કોમ્પ્લિમેન્ટ. પ્લસ આ જે
લૂપ છે વર્ટિકલ એના માટે લખીએ તો L3 છે એ A ના એરિયામાં હાફ પોર્શન છે આ ઉપરના જે બે 1 છે એના એરિયામાં નથી તો એને ઇગ્નોર કરશું B ના એરિયામાં છે જ નહીં તો અહીંયા લખશું B કોમ્પ્લીમેન્ટ C ના એરિયામાં હાફ પોર્શન છે આ બે 1 છે એ નથી તો અહીંયા લખી દેશું C લખવાનો થશે ઓકે અને D ના એરિયામાં આખી લૂપ છે આ એનો સિમ્પ્લિફાઈડ અને ફાઇનલ આન્સર છે આના સિવાય તમે આને સિમ્પ્લિફાઈ કરી શકો નહીં આવો ક્વેશ્ચન જીટીયુ માં પૂછાય એટલે 7 માર્ક્સ હોય જો આટલું તમે વર્ક શીખી લ્યો એટલે 7 માર્ક્સ તમારા ઈઝીલી તમે 7 માર્ક્સ કવર કરી શકો અને આ વખતે જીટીયુ માં તમારે ખાલી 18 માર્ક્સ લઈ આવો એટલે પાસિંગ માર્ક્સ ભેગા થઈ જાય ઓકે તો જે સ્ટુડન્ટ બહુ જ વીક છે જે લોકો પ્રિપેરેશન કરી જ નથી એ જો ખાલી આવા 2-3 ક્વેશ્ચન ના આન્સર બનાવતા શીખી જાય તો ઈઝીલી પાસિંગ માર્ક્સ સુધી તો પહોંચી જ શકે જેને ડબલ એ ગ્રેડ લાવવો છે એ લોકોને આ મેથડ છે એ બહુ જ ઇઝીલી સમજવી પડશે અને આન્સર લાવતા શીખવો પડશે તો ચલો જોઈએ કે આનો આન્સર તમે લાવી શકો છો કે નહીં આ જે ક્વેશ્ચન છે એની અંદર 4 વેરિયેબલ છે આ જ રીતે આખો ક્વેશ્ચન ગણવાનો થશે અને એનો આન્સર આવો સિમ્પ્લિફાઈડ આન્સર તમને મળશે જો તમે આનો આન્સર લઈ આવી આપો છો તો તમારે કમેન્ટ સેક્શનમાં એ લખવાનો છે આન્સર ઓકે તો આન્સરમાં તમારે આ કોમ્પ્લિમેન્ટ લખવા માટે શું કરવું પડશે તો કે કોમ્પ્લિમેન્ટ તમે મોબાઈલમાં ટાઈપ નહીં કરી શકો તો જ્યાં જ્યાં કોમ્પ્લિમેન્ટ હોય ત્યાં તમારે આવો ડેશ યુઝ કરવાનો છે અને આન્સર લખવાનો છે ઓકે જોઈએ કેટલા સ્ટુડન્ટ છે એ લોકો આ વિડીયો લેક્ચર વ્યવસ્થિત સમજે છે અને જાતે પ્રેક્ટિસ કરે છે ઓકે આ જે ક્વેશ્ચન મેં તમને આપ્યો છે એ ક્વેશ્ચન કેમ એપથી સોલ્વ કરીને એનો જે આન્સર આવે એને કમેન્ટ કરવાનો છે ઓકે કમેન્ટમાં તમારે લખવાનું છે કે આ ક્વેશ્ચનનો આન્સર આવો થશે ઓકે અને જોઈએ કેટલા સ્ટુડન્ટ છે એ કમેન્ટ કરી શકે છે ઓકે ચલો નેક્સ્ટ પોઈન્ટ ઓકે નેક્સ્ટ પોઈન્ટ છે રિયલાઇઝિંગ લોજિક ફંક્શન વિથ લોજિક ગેટ્સ ઓકે કોઈ તમને એક ક્વેશ્ચન આપ્યો અને એવું કીધું હોય કે આ જે ફંક્શન છે એને લોજિક ગેટથી ડ્રો કરો ઓકે તો એના માટે તમને ક્વેશ્ચન કંઈક આ ટાઈપનો આપ્યો હોય કે સોલ્વ ધી ફોલોઈંગ બુલિયન્સ વિથ યુઝિંગ કે મેપ Implement this simplified function by using logic gates function f of x, w, x, y, z is equal to sigma 0, 1, 4, 5, 6, 7 અને કોઈ પણ તમને અહીંયા નંબર આપ્યા હોય ઓકે અને આને છે એ તમારે સિમ્પ્લિફાય કરવાનું હોય ઓકે તો સિમ્પ્લિફાય કરવાનું અને પછી એને લોજિક ગેટથી ઇમ્પ્લિમેન્ટ કરવાનું તો કઈ રીતે કરી શકાય ચલો જોઈએ ફર્સ્ટ સ્ટેપ સિમ્પ્લિફાય લોજિક ફંક્શન યુઝિંગ કેમેપ કેમેપનો યુઝ કરીને પહેલા આને સિમ્પ્લિફાય કરવાનું કેમેપ ડ્રો કરવા માટે 4 વેરિયેબલ છે 2^4 ઇઝ ઇક્વલ ટુ 16 અહીંયા તમારે સેલની રિક્વાયરમેન્ટ હશે અહીંયા મેં ડ્રો કરી દીધું છે જે તમારા વેરિયેબલ છે એમાં પહેલા બે વેરિયેબલ ડબલ્યુ એક્સ આ બાજુ વાય ઝેડ અહીંયા પોસિબિલિટી 0 0 0 1 1 1 1 0 અહીંયા 0 0 0 1 1 1 એન્ડ 1 0 ઓકે આ જે એરિયા છે એ થશે ફર્સ્ટ વેરિયેબલ ડબલ્યુ નો સેકન્ડ જે આ જે એરિયા છે એ થશે એક્સ માટે આ જે એરિયા છે એ થશે વાય માટે અને આ બે કોલમ છે એ થશે ઝેડ માટે ઓકે ઝેડ જે નંબર આપ્યા છે એ નંબર તમે અહીંયા એડ કરશો એટલે 0 તો 0 ની જગ્યાએ 1 1 ની જગ્યાએ 1 4 ની જગ્યાએ 0 0 0 1 0 0 તો અહીંયા 1 આવશે 5 ધેટ મીન્સ 0 1 0 1 ધેટ મીન્સ અહીંયા 6 0 1 1 0 અહીંયા 8 1 0 0 0 1 0 0 0 9 9 ધેટ મીન્સ 0 1 0 1 ઓકે સોરી 1 0 0 1 ધેન 9 ઓકે 9 થઈ ગયું 10 તો 1 0 1 0 1 0 1 0 10 અહીંયા આવશે 10 12 એટલે 1 1 0 0 એટલે અહીંયા 13 1 1 0 1 અહીંયા 14 1 1 1 0 ઓકે તો આ આપણી જે ક્વેશ્ચન આપ્યો છે એ ક્વેશ્ચન પ્રમાણે મેં અહીંયા ઇમ્પ્લિમેન્ટ કરી દીધું છે તમને છતાંય ના ખબર પડી હોય તો તમે આ રીતે પણ અહીંયા લખી શકો છો ડેસિમલ વેલ્યુ 0 1 2 એન્ડ 3 4 5 6 એન્ડ 7 ઓકે પછી નીચેથી 8 9 10 11 નીચે આવશે 11 12 13
14 and 15. Okay? So, ana sivaya na badha number chhe. Jo ama 3 number chhe, to ahiya 3 nathi. 7 number nathi. 15 number nathi. 11 number nathi. Ena sivaya na badha chhe. Okay? So, aa je number chhe, e aa rite tame lakhi ne pachi 1111 ema lakhi shako. Okay? Ane remove kari dau chu ane pachi apne loop banavi. To tamne khabar chhe, loop koni banavi shakai? Maximum loop 16 ni banti hoy tyar sudhi 16 ni, nahitar 8 ni, 8 ni no bane to 4 ni no bane to 2 ની અને 2 ની નો બને તો જ 1 ઓકે અહીંયા આપણી પાસે એક 8 ની લૂપ તો અહીંયા બતાય જ છે ઓકે આ દેખાય છે આપણને એક 8 ની લૂપ બની ગઈ ઓકે બીજી તો કે હવે 4 4 ની લૂપ બનાવી શકાય કઈ રીતે તો કે અહીંથી આ 4 છે એ આ રીતે બની શકે ઓકે બીજી 4 ની લૂપ આ રીતે બની શકે આ 2 1 અહીંથી અને 2 1 અહીંથી તો આ બીજી 4 ની લૂપ બની શકે ટોટલ કેટલી લૂપ થઈ તો કે L1 સેકન્ડ L2 અને આ L3 ત્રણ લૂપ બને આ ફર્સ્ટ સ્ટેપ છે એમાં આપણે શું કરવાનું છે લોજિક ફંક્શન જે આપ્યું છે એ લોજિક ફંક્શનને સિમ્પ્લિફાય કરવાનું છે ઓકે તો અહીંયા તમને ફંક્શન શું મળશે તો કે ફંક્શન ઓફ W X Y એન્ડ Z ઇઝ ઇક્વલ ટુ લૂપ 1 પ્લસ લૂપ 2 પ્લસ લૂપ 3 લૂપ 1 શું થશે તો કે લૂપ 1 ની વેલ્યુ જોઈએ લૂપ 1 આ આખી લૂપ છે આ આખી લૂપ છે એ કોના કોના એરિયામાં છે ઓકે W ના એરિયામાં હાફ પોર્શન છે તો એને ઇગ્નોર કરીએ X ના એરિયામાં હાફ પોર્શન છે તો એને પણ ઇગ્નોર કરીએ Y ના એરિયામાં છે જ નહીં તો Y કોમ્પ્લીમેન્ટ Z ના એરિયામાં હાફ પોર્શન છે તો એને પણ ઇગ્નોર એટલે L1 થઈ ગયું L2 L2 આપણી અહીંયા 2 1 અહીંયા છે અને 2 1 અહીંયા છે તો W ના એરિયામાં છે તો હા આખી લૂપ W ના એરિયામાં છે તો W X ના એરિયામાં હાફ પોર્શન છે તો એને ઇગ્નોર કરશું Y ના એરિયામાં હાફ પોર્શન છે તો એને પણ ઇગ્નોર કરશું અને Z ના એરિયામાં છે જ નહીં તો Z નું કોમ્પ્લીમેન્ટ Z કોમ્પ્લીમેન્ટ પ્લસ L3 L3 અહીંયા છે ઓકે L3 ક્યાં છે તો એ W ના એરિયામાં હાફ પોર્શન છે તો એને ઇગ્નોર કરશું X ના એરિયામાં છે તો અહીંયા X લખશું Y ના એરિયામાં હાફ પોર્શન છે તો Y ને ઇગ્નોર અને Z ના એરિયામાં સાવ છે જ નહીં તો Z કોમ્પ્લીમેન્ટ થઈ ગયું તો આ રીતે તમારો અહીંયા ફર્સ્ટ એક સ્ટેપ કમ્પ્લીટ થશે જેમાં તમે જે તમારું ફંક્શન હતું એને તમે સિમ્પ્લિફાઈડ વર્ઝનની અંદર અહીંયા બનાવ્યું છે આ સિમ્પ્લિફાઈડ વર્ઝન તમને મળી ગયું ઓકે સેકન્ડ સ્ટેપ અહીંયા સુધી તમે વર્ક કરો એટલે તમારું હાફ પોર્શન કમ્પ્લીટ થઈ જાય અહીંયા સુધી તમે કમ્પ્લીટ કરો એટલે આ 7 માર્ક્સ નો ક્વેશ્ચન હોય તો 7 માંથી તમારા 4 માર્ક્સ કમ્પ્લીટ થઈ ગયા નેક્સ્ટ સ્ટેપ 2 સ્ટેપ 2 સ્ટેપ 2 માં શું કરવાનું તો કે હવે જે તમને જે ફંક્શન મળ્યું છે સિમ્પ્લિફાઈડ આ જે વર્ઝન મળે છે એને તમારે લોજિક ગેટ નો યુઝ કરીને બેઝિક લોજિક ગેટ નો યુઝ કરીને ડ્રો કરવાનું એટલે બાકીના તમને 4 માર્ક્સ આ કે મેપ ના અને 3 માર્ક્સ જે છે એ બાકીના માર્ક્સ આ લોજિક ડાયાગ્રામ ઉપરથી મળી શકે તો આને ડ્રો કરવું હોય તો જેટલા પણ વેરિયેબલ છે એ વેરિયેબલ લખી દો x then y then z and w w x y and z ઓકે તો આપણે વેરિયેબલ લખી દીધા છે હવે શું કરવાનું તો કે આ વેરિયેબલમાંથી જેની જેની રિક્વાયરમેન્ટ હોય એ લોજિક યુઝ કરતા જાઓ અને બનાવતા જાઓ તો y નું કોમ્પ્લીમેન્ટ જોઈએ તો y નું કોમ્પ્લીમેન્ટ કઈ રીતે મળે તો કે નોટ લોજિક યુઝ કરો એટલે y નું કોમ્પ્લીમેન્ટ મળી જાય અહીંયા મળી ગયું y કોમ્પ્લીમેન્ટ અહીંયા શું જોઈએ છે તો કે w એઝ ઇટ ઇઝ તો w એઝ ઇટ ઇઝ લઈ લો z નું કોમ્પ્લીમેન્ટ જોઈએ છે તો z માટે નોટ લોજિક યુઝ કરો એટલે z નું કોમ્પ્લીમેન્ટ મળી જાય આ z નું કોમ્પ્લીમેન્ટ મળી ગયું ઓકે z અને w ને મલ્ટીપ્લાય કરવા છે મલ્ટીપ્લિકેશન માટે કયો લોજિક યુઝ થાય એન્ડ લોજિક તો એના માટે એન્ડ લોજિક માટે એન્ડ ગેટ ડ્રો કરી દો આ એન્ડ ગેટ શું કરશે તો અહીંથી w આવે છે અહીંથી z કોમ્પ્લીમેન્ટ તો બંનેનું મલ્ટીપ્લિકેશન કરશે w z કોમ્પ્લીમેન્ટ નેક્સ્ટ x જોઈએ છે તો x એઝ ઇટ ઇઝ જોઈએ છે તો x ને અહીંથી આ રીતે આપણે યુઝ કરી લઈએ x આ x મળી ગયું z નું કોમ્પ્લીમેન્ટ જોઈએ છે આમાં પણ તો z નું કોમ્પ્લીમેન્ટ ઓલરેડી અહીંયા છે જ આ z નું કોમ્પ્લીમેન્ટ બંનેનું મલ્ટીપ્લિકેશન જોઈએ છે તો એન્ડ ગેટ યુઝ કરશું એટલે શું કરશે બંનેનું મલ્ટીપ્લિકેશન તો આઉટપુટમાં શું મળશે તો કે x z કોમ્પ્લીમેન્ટ y ઓલરેડી આપણી પાસે અહીંયા હતું જ y કોમ્પ્લીમેન્ટ લઈ લો ત્રણેયનું એડિશન કરવું છે તો એડિશન માટે કયો ગેટ યુઝ થાય તો કે ઓર ગેટ યુઝ થાય કયો યુઝ થાય ઓર ગેટ તો અહીંયા આપણે ડ્રો કરી દઈશું એક ઓર ગેટ આ થઈ ગયો ઓર ગેટ ઓકે અહીંયા જે આઉટપુટ મળશે એ શું મળશે તો કે અહીંયા વાય કોમ્પ્લીમેન્ટ હતું આઉટપુટ મળશે વાય કોમ્પ્લીમેન્ટ પ્લસ બીજું હતું ડબલ્યુ ઝેડ કોમ્પ્લીમેન્ટ પ્લસ એક્સ ઝેડ કોમ્પ્લીમેન્ટ એક્સ ઝેડ કોમ્પ્લીમેન્ટ જે અહીંયા આપણું ફંક્શન હતું એમાં જે ફંક્શનમાં જે જે ટર્મ હતી એ ઇન્ડિવિજ્યુઅલ ટર્મ તમને દરેક જોવા મળે છે અને એનું એડિશન પણ જોવા મળે તો આ શું છે તો કે ફંક્શન ઓફ ડબલ્યુ એક્સ વાય એન્ડ ઝેડ ઓકે
તો આ રીતે તમે ડ્રો કરી દો એટલે અહીંયા તમારા આ 7 માર્ક્સ છે કમ્પ્લીટ 7 માર્ક્સ તમને આપવા પડે ક્લિયર ફરી વખત આખી પ્રોસેસ કહી દો ફર્સ્ટ સ્ટેપમાં જે ક્વેશ્ચન આપ્યો છે એને કે મેપ થી સોલ્વ કરી દો એટલે 4 માર્ક્સ આના તમને મળી જાય જે સિમ્પ્લિફાઈડ વર્ઝન મળે છે એટલે સ્ટેપ 2 માં લોજિક ડાયાગ્રામ લોજિક બેઝિક જે આપણી પાસે લોજિક ગેટ છે એનો યુઝ કરીને ડ્રો કરો અને જો આ સાચું હોય તો તમને એના પ્લસ 3 માર્ક્સ બીજા મળી જાય એટલે ટોટલ 7 માર્ક્સ તમારા અહીંયા મળી જાય ઓકે જ્યારે ડ્રો કરો લોજિક ડાયાગ્રામ એમાં ત્યારે ખાસ જે જે લોજિક ગેટ છે એના ઇનપુટ અને આઉટપુટ આ રીતે ઇન્ડિકેટ કરવા પડે જે રીતે મેં ઇન્ડિકેટ કર્યા છે ઓકે તો તમને એના માર્ક્સ પૂરા મળી જાય નેક્સ્ટ વન NAND ઇમ્પ્લિમેન્ટેશન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન NAND ઇમ્પ્લિમેન્ટેશન ઓકે કોઈ એક ફંક્શન આપ્યું હોય આ ફંક્શનને તમારે NAND ગેટથી ઇમ્પ્લિમેન્ટ કરવાનું છે ઓકે જો ડાયરેક્ટલી ઇમ્પ્લિમેન્ટ કરો તો નંબર ઓફ લોજિક ગેટ ઢગલો બંધ યુઝ કરવા પડે ઓકે એના કરતાં બેસ્ટ વે એ છે કે એને કે મેપનો યુઝ કરીને સોલ્વ કરી દો સિમ્પ્લિફાય કરી દો અને પછી ઇમ્પ્લિમેન્ટ કરો ઓકે ચાલો જોઈએ સ્ટેપ 1 એઝ ઇટ ઇઝ શું કરવાનું કે મેપનો યુઝ કરીને આને સિમ્પ્લિફાય કરવું છે ઓકે સિમ્પ્લિફાય કરવા માટે શું કરવું પડશે તો કે આ જે તમારું ફંક્શન છે એમાં મેક્સિમમ વેલ્યુ કેટલી છે 6 ને બાઇનરીમાં રિપ્રેઝેન્ટ કરવા હોય તો કઈ રીતે કરી શકાય 110 ખાસ ધ્યાન રાખજો જે મેક્સિમમ છે એને બાઇનરીમાં કન્વર્ટ કરો બાઇનરીમાં કન્વર્ટ કર્યું એટલે કેટલા બીટ મળ્યા 3 બીટ અહીંયા કોઈ તમને વેરિયેબલ નહોતા આપ્યા તો તમને ખબર પડવી જોઈએ કે કેટલા મેક્સિમમ વેરિયેબલ જોશે મારે તો કે મેક્સિમમ વેલ્યુને બાઇનરીમાં કન્વર્ટ કરો એટલે 3 વેરિયેબલ જોઈએ છે એ બી એન્ડ સી જો ફંક્શન એફ છે એ બી સી 3 વેરિયેબલનું હોય તો તમારે કે મેપમાં કેટલા સેલ જોઈએ તો કે 2:3 દેટ મીન્સ કે 8 સેલ જોઈએ તો 8 સેલ હોય તમારી પાસે તો તમે કે મેપ આનો ડ્રો કરી શકો ઓકે તો 8 સેલ ડ્રો કરી દઈએ થઈ ગયું 8 સેલનો કે મેપ જેમાં એ વેરિયેબલ અહીંયા બી સી વેરિયેબલ અહીંયા 0100 0110 અને હવે એની અંદર વેલ્યુ ઇન્ડિકેટ કરી દઈએ ચલો કયો ક્યાં ક્યાં આવશે તો કે 0 છે તો અહીંયા આવશે 2 છે તો 0 1 2 અહીંયા આવશે 3 ક્યાં આવશે 0 1 2 3 4 છે તો અહીંયા આવશે 5 ક્યાં આવશે તો અહીંયા આવશે 6 ક્યાં આવશે તો અહીંયા આવશે અહીંયા 7 આવે ઓકે હવે તો કે સેકન્ડ સ્ટેપ ગ્રુપ બનાવવાના કોના કોના તો કે જ્યાં સુધી 4 ના બનતા હોય ત્યાં સુધી 2 ના નહીં બનાવવાના પણ અહીંયા કોઈ 4 ના બને છે હા અહીંયા 4 નું બને છે એક આ રીતે ઓકે હા એક 4 નું ગ્રુપ બનશે સેકન્ડ ગ્રુપ ક્યાં બને છે તો કે આને બંનેને ભેગા કરીને સેકન્ડ ગ્રુપ બનાવી શકો થર્ડ ગ્રુપ અહીંયા બનાવી શકો તો થર્ડ ગ્રુપ અહીંયા બની જશે ક્લિયર તો 3 લૂપ બની ગઈ છે આના ઉપરથી એને સિમ્પ્લિફાય કરો તો ફંક્શન શું બનશે ફંક્શન ઓફ એ કોમા બી કોમા સી ઇઝ ઇક્વલ ટુ આ જે એરિયા છે એ નો છે આ જે એરિયા છે એ બી નો છે આ જે એરિયા છે એ સી નો છે ઓકે તો અહીંયા આ જે 4111 છે એની માટે લખીએ તો શું થશે તો કે એ ના એરિયામાં એ હાફ પોર્શન છે બી ના એરિયામાં હાફ પોર્શન છે તો એને ઇગ્નોર કરો સી ના એરિયામાં છે જ નહીં તો સી નું કોમ્પ્લીમેન્ટ પ્લસ આ જે લૂપ છે એ ના એરિયામાં છે તો એ બી ના એરિયામાં છે જ નહીં તો કે બી કોમ્પ્લીમેન્ટ સી ના એરિયામાં હાફ પોર્શન છે તો એને ઇગ્નોર કરો પ્લસ આ જે લૂપ છે એ ના એરિયામાં છે જ નહીં તો એ કોમ્પ્લીમેન્ટ બી ના એરિયામાં છે સી ના એરિયામાં હાફ પોર્શન છે તો સી ને ઇગ્નોર કરો તો આપણું ફાઇનલ આન્સર મળી ગયો હવે એને NAND ગેટ થી ડ્રો કરવાનો છે ખાલી NAND ગેટ બીજા કોઈ ગેટ આવવા જોઈએ નહીં તો એના માટે શું કરશો તો કે આ સ્ટેપ 1 થઈ ઓકે સ્ટેપ 1 કમ્પ્લીટ થાય પછી NAND ગેટ થી ડ્રો કરવું છે તો હવે શું કરશો તો કે એને પહેલા સૌથી પહેલો સ્ટેપ ઓકે NAND ગેટ થી ડ્રો કરવા માટે અથવા NAND ઇમ્પ્લિમેન્ટેશન માટે સૌથી પહેલો સ્ટેપ બેઝિક લોજિક ગેટ જે છે એ બેઝિક લોજિક ગેટ નો યુઝ કરીને એને ડ્રો કરો કયા કયા છે AND OR અને NOT આનો યુઝ કરીને પહેલા ડ્રો કરો તો અહીંયા હું લખી દઉં છું એ અહીંયા બી અહીંયા સી પહેલા જોઈએ છે સી નું કોમ્પ્લીમેન્ટ કોમ્પ્લીમેન્ટ માટે કયો ગેટ યુઝ થાય NAND ગેટ યુઝ થાય સોરી NOT ગેટ યુઝ થાય નેક્સ્ટ વન એ એઝ ઇટ ઇઝ જોઈએ છે બી નું કોમ્પ્લીમેન્ટ જોઈએ છે આ ટર્મમાં તો બી ના કોમ્પ્લીમેન્ટ માટે NOT ગેટ મૂકી દીધો તો અહીંયા બી નું કોમ્પ્લીમેન્ટ મળશે અહીંયા સી નું કોમ્પ્લીમેન્ટ મળશે એ નું અને બી નું મલ્ટીપ્લિકેશન કરવું છે તો મલ્ટીપ્લિકેશન માટે કયો ગેટ યુઝ થાય એન્ડ ગેટ તો અહીંયા બંનેના મલ્ટીપ્લિકેશન માટે એક એન્ડ ગેટ યુઝ કરી લઈએ ઓકે આ એન્ડ ગેટ થઈ ગયો અહીંયા આઉટપુટ શું મળશે તો કે એ બી કોમ્પ્લીમેન્ટ નેક્સ્ટ અહીંયા એ કોમ્પ્લીમેન્ટ બી જોઈએ છે તો એ કોમ્પ્લીમેન્ટ તો આપણી પાસે અહીંયાથી બનાવી શકાય એ હતું નોટ ગેટ મૂકી દઉં તો એ કોમ્પ્લીમેન્ટ મળી જશે બી અહીંથી મને મળી શકે તો હું અહીંથી લઈ લઉં છું બી બંનેનું મલ્ટીપ્લિકેશન એક એન્ડ ગેટ યુઝ કરી ગયો એટલે બંનેનું મલ્ટીપ્લિકેશન બની જાય ઓકે અહીંયા હતું બી તો અહીંયા મળી જશે એ કોમ્પ્લીમેન્ટ બી ઓકે હવે બધી વસ્તુનું એડિશન જોઈએ છે તો એડિશન માટે કયો ગેટ યુઝ થાય તો કે ઓર ગેટ યુઝ થાય તો ઓર ગેટ યુઝ કરી લઈએ ઓર ગેટ શું કરે તો બંનેનું એડિશન કરે તો અહીંયા તમને ફાઇનલ આન્સર મળી જશે ઓકે
અહીંયા a b કોમ્પ્લીમેન્ટ હતું અને અહીંયા c કોમ્પ્લીમેન્ટ તો અહીંયા તમને શું મળશે તો કે a કોમ્પ્લીમેન્ટ b પ્લસ a b કોમ્પ્લીમેન્ટ પ્લસ c કોમ્પ્લીમેન્ટ જે તમારું ફંક્શન હતું ફંક્શન ઓફ a b c પહેલું સ્ટેપ આ કર્યું આપણે બેઝિક લોજિક ગેટનો યુઝ કરીને આ ડ્રો કરી લીધું સેકન્ડ સ્ટેપ જે તમને ગેટ આપ્યા છે એ ગેટની અંદર નોટ ગેટ છે એ ડાયરેક્ટલી નેન્ડ ગેટથી રિપ્લેસ થઈ શકે હવે કઈ રીતે થઈ શકે એ મેં તમને ડિટેલ વિડીયો લેક્ચરની અંદર સમજાવ્યું હતું જો ન ખબર હોય તો પહેલાં ડિટેલ વિડીયો લેક્ચર એક વખત તમારે જોવો પડશે ઓકે જે એન્ડ ગેટ છે એ એન્ડ ગેટની આગળ સિમ્પલ એક બબલ લગાવી દેશો તો નેન્ડ ગેટ બની જશે એટલે એમાં કોઈ પ્રોબ્લેમ છે પ્રોબ્લેમ છે ઓર ગેટમાં ઓર ગેટના આધારે તમારે જો નેન્ડ ગેટ બનાવવું હોય તો એના માટે શું કરવું પડે તો કે એના માટે પ્રોસેસ લાંબી થાય તો અહીંયા ખાસ યાદ રાખવાનું જ્યાં ઓર ગેટ છે ઓર ગેટ આપ્યો હોય બે ઇનપુટ વાળો એને નેન્ડમાં કન્વર્ટ કરવું હોય તો આને બબલ ઓર ગેટ બનાવી દેવાનું બબલ ઓર ગેટ મતલબ કે બે બબલ અહીંયા હોય એવો ઓર ગેટ બનાવો તો આ છે એ નેન્ડ ગેટનો ઇક્વેલન્ટ ગેટ ગણાય બબલ ઓર ગેટ ઇઝ ઇક્વેલન્ટ ટુ નેન્ડ ગેટ ઓકે તો સેકન્ડ સ્ટેપમાં શું કરવાનું સેકન્ડ સ્ટેપ સમજાવું છું અહીં ધ્યાન આપજો હવે ખાસ નોટ ગેટ છે એને ડાયરેક્ટલી આપણે નેન્ડથી રિપ્લેસ કરી દઈશું એટલે આમાં કોઈ પ્રોબ્લેમ નથી આમાં પણ કોઈ પ્રોબ્લેમ છે નહીં જ્યાં એન્ડ ગેટ હોય જ્યાં એન્ડ ગેટ હોય ત્યાં તમારે એન્ડ ગેટની આગળ બે બબલ મૂકવાના એક અહીંયા અને એક અહીંયા એવું શું કામ તો કે જ્યારે તમે કોઈ એક વેરિયેબલ છે એને નોટ ગેટમાં એપ્લાય કરો ત્યારે તમને એનું કોમ્પ્લિમેન્ટ મળે ફરી વાર એન્ડ ગેટમાં એપ્લાય કરો તો શું મળે એ ડબલ કોમ્પ્લિમેન્ટ બુલિયન થિયરીમાં આપણે જોઈ ગયા હતા કે ડબલ કોમ્પ્લિમેન્ટ એનો એ જ વેરિયેબલ પાછો મળે ઓકે તો જ્યારે તમે બે બબલ યુઝ કરો છો ત્યારે જે હતું એની એ જ વેલ્યુ તમને પાછી મળે એટલે આ બબલ બે મૂકો તો એનાથી કાંઈ આ આઉટપુટમાં ચેન્જ થાય નહીં કેવો બે બબલ મૂક્યા ફરી વાર અહીંયા પણ એન્ડ ગેટ છે તો એમાં પણ બે બબલ મૂક્યા ઓકે આટલું કરવાનું બે બે બબલ મૂક્યા તો આ છે આપણો શું થઈ ગયો હવે નેન્ડ ગેટ થઈ ગયો આ પણ નેન્ડ ગેટ થઈ ગયો અને આ જે બબલ છે અહીંયા એને હું અહીંથી મૂવ કરીને જો અહીંયા ડ્રો કરી દઉં ઓકે આ બબલને અહીંથી રિમૂવ કરીને અહીંયા ડ્રો કરી દઉં ઓકે તો અહીંથી નીકળી જશે ઓકે અને આ છે એ અહીંથી નીકળી જશે જો આ નોટ ગેટને હું અહીંથી મૂવ કરીને અહીંયા બબલના ફોર્મમાં ડ્રો કરી દઉં તો આ જે છે તો આ જે નોટ ગેટ છે એને જો હું અહીંથી મૂવ કરીને અહીંયા બબલના ફોર્મમાં ડ્રો કરી દઉં તો એ પણ એક બબલ બની જશે તો આ અહીંથી રિમૂવ થઈ જશે અને અહીંયા તમે ડાયરેક્ટલી જોઈન્ટ કરી શકો તો આ એનું સેકન્ડ સ્ટેપ છે સેકન્ડ સ્ટેપમાં નોટ ગેટને ડાયરેક્ટલી તમે નેન્ડ ગેટથી રિપ્લેસ કરી જ શકો છો એન્ડ ગેટ હોય એની આગળ એક બબલ મૂકી દેવાના છે ઓકે તો અહીંયા તમે એક બબલ મૂકો તો ન ચાલે તો બબે બબલ મૂકવાના ઓકે સિરીઝમાં બે બબલ મૂક્યા એમાંથી એક બબલ એન્ડ ગેટને આપો તો એ નેન્ડ બની જશે અહીંયા પણ નેન્ડ બની જશે એક્સ્ટ્રા બબલ છે એને ઓર ગેટમાં આપી દેવાનું તો અહીંયા જે આ ઓર ગેટ છે એ બબલ ઓર ગેટથી જશે જો બબલ ઓર ગેટ બની જાય તો આ પણ એક નેન્ડ ગેટને ઇક્વેલન્ટ છે ફરી વખત ડ્રો કરી લો એટલે ફાઇનલ ડાયાગ્રામ તમારો રેડી એ બી એન્ડ સી અહીંયા જે આ ફંક્શન હતું એ એઝ ઇટ ઇઝ ઓકે અહીંયા એક નોટમાંથી શું ડ્રો કરી નાખવાનું તો કે નેન્ડ ગેટ આ નેન્ડ ગેટ ડ્રો થઈ ગયો ઓકે પછી તો કે આ જે છે સોરી અહીંયા જે આ છે એને પણ એક નેન્ડથી રિપ્લેસ કરી દો એટલે આ નેન્ડથી રિપ્લેસ થઈ ગયો ઓકે આ જે છે એને પણ નેન્ડથી રિપ્લેસ કરવો છે તો અહીંયા નેન્ડ ગેટ આવી જશે જેના એક ઇનપુટમાં અહીંથી જાય છે અને બીજું ઇનપુટ અહીંથી મળે છે ઓકે તો આ પણ એક નેન્ડ ગેટ બની જશે સી એઝ ઇટ ઇઝ એથી આગળ કન્ટિન્યુ કરીએ ઓકે આ અહીંથી આગળ થશે અહીંયા જે બી હતું એ બીમાંથી લઈને એક નેન્ડ ગેટ બનતો હતો તો અહીંયા પણ એક નેન્ડ ગેટ ડ્રો કરી દઈએ આ નેન્ડ ગેટની અંદર એક બીનું ઇનપુટ લેવાનું છે તો અહીંથી બીનું ઇનપુટ લઈ લઈએ ઓકે હવે તો કે આ દરેક વસ્તુનું એક ઓર ગેટમાં આઉટ ઇનપુટ જતું હતું તો એ જશે હવે એક નેન્ડ ગેટમાં તો અહીંયા ડ્રો કરી ગયો એક અનધર નેન્ડ ગેટ આ થઈ ગયું હવે ફાઇનલ આઉટપુટ ઓકે કે જેની અંદર જે તમારી પાસે વેરિયેબલ હતા એ બી એન્ડ સી એ તમે એ અહીંયા એપ્લાય કરશો તો અહીંયા તમને એ એન્ડ મળશે એ કોમ્પ્લિમેન્ટ મળશે અહીંયા એ આપો છો અહીંયા બી કોમ્પ્લિમેન્ટ આપો છો તો અહીં થશે એ બી કોમ્પ્લિમેન્ટ અને અહીંયા એન્ડ એક બબલ છે તો એનું પણ કોમ્પ્લિમેન્ટ અહીંયા બી આપો છો તો અહીંયા શું મળશે એ કોમ્પ્લિમેન્ટ બી અને અહીંયા એક બબલ છે તો એનું પણ કોમ્પ્લિમેન્ટ અહીંયા શું છે તો કે સી તો સી એઝ અહીંયા શું મળશે તો એ બી કોમ્પ્લિમેન્ટ ફૂલ કોમ્પ્લિમેન્ટ આ જે છે એને મેં અહીંયા ફરી વખત લઈ લીધું ઓકે દરેક વસ્તુ નેન્ડ ગેટને એપ્લાય કરશો તો અહીંયા તમને આઉટપુટમાં શું મળશે
તો આઉટપુટ મળશે F is equal to A complement B એનું ફૂલ કોમ્પ્લિમેન્ટ ડોટ. અહીંયા શું છે? તો કે A B કોમ્પ્લિમેન્ટ એનું ફૂલ કોમ્પ્લિમેન્ટ ડોટ C. અને આનું આખાનું એક મોટું કોમ્પ્લિમેન્ટ શું કામ? તો કે અહીંયા એક બબલ છે. અહીંયા જો તમે ડીમોર્ગન્સ થિયરમ યુઝ કરશો તો ડીમોર્ગન્સ થિયરમ એવું કહે છે કે એ ડોટ બી હોય ને ફૂલ કોમ્પ્લિમેન્ટ હોય તો એ કોમ્પ્લિમેન્ટ બી કોમ્પ્લિમેન્ટ લખી શકાય, પણ મલ્ટીપ્લિકેશન હોય તો એડિશન કરવું પડે. તો અહીંયા શું કરશું? તો કે એ કોમ્પ્લિમેન્ટ બી એનું એક કોમ્પ્લિમેન્ટ છે જ, એના ઉપર એક એક્સ્ટ્રા કોમ્પ્લિમેન્ટ આવશે જે આ મેઇન કોમ્પ્લિમેન્ટ હતું એ તૂટીને, પ્લસ એડિશન કરી દેવાનું મલ્ટીપ્લિકેશનનું. એ બી કોમ્પ્લિમેન્ટ એનું કોમ્પ્લિમેન્ટ, એનું કોમ્પ્લિમેન્ટ હજી એક આવશે જે આનાથી તૂટીને આવશે એ અહીંયા આવશે, પ્લસ સી કોમ્પ્લિમેન્ટ. આ ડબલ કોમ્પ્લિમેન્ટને રિમૂવ કરી દો તો તમને શું મળશે? આ ડબલ કોમ્પ્લિમેન્ટને રિમૂવ કરશો તો જે ફાઇનલ આન્સર અહીંયા હતો એનો એ જ પાછો અહીંયા મળી જશે. ઓકે, તો આ રીતે તમે નેન્ડ નેન્ડ ઇમ્પ્લિમેન્ટેશન કરી શકો. આ સોલ્વ કરવાની જે મેથડ છે કે મેપ વાળી એ ઇઝી છે, એ તમે કરી શકો. પછી જે તમને ઇક્વેશન મળે છે એને બેઝિક લોજિક ગેટથી ઇમ્પ્લિમેન્ટ કરો. પછી શું કરવાનું? તો કે જે એન્ડ ગેટ આપ્યા છે એની આગળ એક એક બબલ મૂક્યા તો એ એટલું ન ચાલે, એટલે ડબલ બે બે બબલ મૂક્યા છે. પછી તો કે અહીંયા તમારી પાસે જે નોટ ગેટ છે એને ડાયરેક્ટલી તમે બબલ ડાયરેક્ટલી નેન્ડ ગેટમાં રિપ્લેસ કરી શકો. જે ઓર ગેટ હતા એને બબલ ઓર ગેટ બનાવી દીધા એટલે એ પણ નેન્ડ ગેટ બની જશે. ક્લિયર? તો આ રીતે નેન્ડ નેન્ડ ઇમ્પ્લિમેન્ટેશન જો 7 માર્ક્સમાં પૂછાય તો તમારે બનાવવું પડે. ઓકે, નેક્સ્ટ વન દેટ ઇઝ નોર નોર ઇમ્પ્લિમેન્ટેશન. નોર નોર ઇમ્પ્લિમેન્ટેશન માટે તમને ક્વેશ્ચન આપ્યો છે, એમાં કંઈક આવું તમને આપ્યું છે, ફંક્શન એફ ઓફ એ કોમા બી કોમા સી ઇઝ ઇક્વલ ટુ સિગ્મા 0.6. તો આને તમારે પહેલાં કે મેપથી સોલ્વ કરવું પડે. તો કે મેપથી સોલ્વ કરવા માટે શું કરશો? તો કે અહીંયા તમારી પાસે 3 વેરિયેબલ છે તો 2^3 દેટ મીન્સ 8 સેલની રિક્વાયરમેન્ટ છે. 8 સેલથી કે મેપ ડ્રો કરી લો તો આવો તમારો કે મેપ બનશે. એમાં 0 એટલે કે અહીંયા એક 1 અને 6 એટલે કે એક 1 અહીંયા. ઓકે, આની તમે લૂપ બનાવવાની ટ્રાય કરશો તો લૂપ બનશે નહીં, કારણ કે એડજસન્ટ 1 નથી. તો અહીંયા તમારે ઇન્ડિવિજ્યુઅલ લૂપ બનાવવી પડે. ઇન્ડિવિજ્યુઅલ લૂપ બનાવો એટલે તમને ફાઇનલ આન્સર ફંક્શન ઓફ એ કોમા બી કોમા સી, અથવા કેપિટલ રાખો તો કેપિટલની અંદર એ કોમા બી કોમા સી આવું મળે. અને એની અંદર આ જે લૂપ છે એના માટે તમે ઇક્વેશન લખશો તો એનું ઇક્વેશન થશે એ કોમ્પ્લિમેન્ટ બી કોમ્પ્લિમેન્ટ સી કોમ્પ્લિમેન્ટ, પ્લસ આનું ઇક્વેશન લખશો તો એ બનશે એ બી સી કોમ્પ્લિમેન્ટ. આ તમને ફાઇનલ ઇક્વેશન મળી ગયું. હવે એના ઉપરથી તમારે શું કરવાનું? નોર નોર ઇમ્પ્લિમેન્ટેશન. તો નોર ગેટથી ખાલી બનાવવું હોય તો કઈ રીતે કરી શકાય? તો કે પહેલો સ્ટેપ બેઝિક લોજિક ગેટથી બનાવો. બેઝિક લોજિક ગેટ્સ, ઓકે. તો બેઝિક લોજિક ગેટ માટે એ બી એન્ડ સી ડાયરેક્ટલી લઈ લો. પહેલાં 3 કોમ્પ્લિમેન્ટ જોઈએ છે તો કોમ્પ્લિમેન્ટ માટે નોટ ગેટ યુઝ કરી લો. બેઝિક લોજિક ગેટ એન્ડ ઓર નોટથી બનાવવાનું હોય ત્યારે આ રીતે કરવાનું. ઓકે, 3 મલ્ટીપ્લિકેશન જોઈએ છે તો મલ્ટીપ્લિકેશન માટે ક્યુ લોજિક યુઝ થાય? તો કે એન્ડ લોજિક યુઝ થાય. તો એન્ડ લોજિક અહીંયા યુઝ કરીએ તો અહીંયા તમને મળશે, અહીંયા એ આપ્યું તો એ કોમ્પ્લિમેન્ટ, અહીંયા મળશે બી કોમ્પ્લિમેન્ટ, અહીંયા મળશે સી કોમ્પ્લિમેન્ટ. એન્ડ ગેટ 3 મલ્ટીપ્લિકેશન એ કોમ્પ્લિમેન્ટ બી કોમ્પ્લિમેન્ટ સી કોમ્પ્લિમેન્ટ આપશે. બીજું જોઈએ છે એ બી એન્ડ સી કોમ્પ્લિમેન્ટ. તો એ અહીંથી લઈ લઈએ, બી અહીંથી લઈ લઈએ અને સી કોમ્પ્લિમેન્ટ ઓલરેડી અહીંયા છે તો અહીંથી લઈ લઈએ. 3 મલ્ટીપ્લિકેશન ફરી વખત શું યુઝ થશે? તો કે એન્ડ ગેટ યુઝ થશે. તો અહીંયા તમને શું મળશે? તો કે એ બી સી કોમ્પ્લિમેન્ટ. ઓકે, બંનેનું એડિશન જોઈએ છે તો એડિશન માટે કયો ગેટ યુઝ થાય? ઓર ગેટ યુઝ થાય. તો અહીંયા ઓર ગેટ આવી જશે. આ થઈ ગયો ઓર ગેટ. તો અહીંયા ફંક્શન શું મળશે? તો કે ફંક્શન એફ એ કોમા બી કોમા સી, અને એનું વેલ્યુ શું હશે? તો કે એ કોમ્પ્લિમેન્ટ બી કોમ્પ્લિમેન્ટ સી કોમ્પ્લિમેન્ટ પ્લસ એ બી સી કોમ્પ્લિમેન્ટ. થઈ ગયું? તો આ રીતે તમારું આ ફર્સ્ટ એક સ્ટેપ કમ્પ્લીટ થશે. ઓકે, હવે શું કરવાનું? તો કે નોર ગેટ બનાવવો છે. નોટ ગેટ નોર ગેટનું ડાયરેક્ટલી કામ કરી શકે છે એટલે અહીંયા નોર નોર તમે ડાયરેક્ટલી રિપ્લેસ કરી શકો છો. અહીંયા તમારી પાસે નોર છે એમાં તમે જો એક બબલ અહીંયા અને બીજો બબલ અહીંયા રાખશો તો આ એક તમારો નોર ગેટ અહીંયા બની જાય છે. અહીંયા એક બબલ છે એની જગ્યાએ એક નોર તમારે બીજો ડ્રો કરવો પડે એક્સ્ટ્રા. એન્ડ નોરમાં કમ્પ્લીટ કન્વર્ટ કરવા માટે તમારે બબલ એન્ડ ગેટ બનાવવો પડે. બબલ એન્ડ ગેટ છે એ ડાયરેક્ટલી નોરનું કામ છે, પણ એક બબલ તમે ડાયરેક્ટલી ન મૂકી શકો તો શું કરી શકાય? તો કે તો તમે આ જે નોટ છે એને અહીંયા લઈ લેશો, આ નોટને અહીંયા લઈ લેશો અને આ નોટ છે એને અહીંયા લઈ લેશો તો તમે કરી શકો. અધરવાઇઝ શું કરવું પડે? તો કે બે બે બબલ મૂકવા પડે એક લાઇનની અંદર બે બે બબલ. ઓકે, તો આ રીતે થઈ શકે.
ओके, तो आ एक तमारो नॉर गेट बनशे, आ बीजो नॉर गेट बनशे, आ बन्ने बबल छे ए रिमूव थई जशे, आ बन्ने बबल रिमूव थई जशे अने आ जे छे ए अहींया रिमूव थई जशे अने अहींया पण रिमूव थई जशे, एटले आ बन्ने बबल पण निकळी जशे। आ बे बबल छे एनी जगह तमारो नॉर गेट ड्रॉ करवो पड़े। तो फाइनल डायग्राम ड्रॉ करिए, ए बी एंड सी, आ जे बबल छे ए आनी साथे रिमूव थई जशे, तो ए एज इट इज आवशे। आ जे छे बबल ए आनी साथे रिमूव थई जाय, तो बी पण एज इट इज आवशे। सी आ जे बबल छे एनी साथे रिमूव થઈ જશે બંનેમાં, તો અહીંયા શું મળશે? ડાયરેક્ટલી સી। ત્રણેયને મલ્ટીપ્લાય કરવાના છે, તો મલ્ટીપ્લિકેશન માટે અહીંયા આપણે જે યુઝ કરીએ છીએ એ આ જે ગેટ હતો એની જગ્યાએ હવે આવી જશે બબલ એન્ડ ગેટ ની જગ્યાએ એક નોર ગેટ। તો આ થઈ ગયો નોર ગેટ। ઓકે, નોર ગેટ ના ઇનપુટ હતા એ બી એન્ડ સી, તો અહીંયા મળશે એ પ્લસ બી પ્લસ સી ફૂલ કોમ્પ્લીમેન્ટ। અહીંયા ડી મોર્ગન્સ થિયરમ તમે યુઝ કરો તો એ પ્લસ બી હોય ફૂલ કોમ્પ્લિમેન્ટ હોય, તમે શું લખી શકો? એ કોમ્પ્લિમેન્ટ બી કોમ્પ્લિમેન્ટ, એડિશન હોય તો મલ્ટીપ્લિકેશન। તો આ શું થઈ ગયું? તો કે આ બતાવે છે એ કોમ્પ્લિમેન્ટ ડોટ બી કોમ્પ્લિમેન્ટ ડોટ સી કોમ્પ્લિમેન્ટ, જે અહીંયા તમને મળતું હતું એનું ગેજ। ઓકે, ફરી વખત અહીંયા તમારી પાસે આ જે બબલ છે એની જગ્યાએ નોર ગેટ મૂકવા પડે, તો કોની કોની સાથે થશે? તો કે એ અને બી સાથે। તો અહીંથી આને નીચે લઈ લઈએ, એની અંદર એક નોર ગેટ મૂકી દઈએ, એક બી જોઈએ છે તો બી ને નીચે લઈ લઈએ, એમાં પણ એક બબલ છે બી માં પણ, તો આની જગ્યાએ એક નોર ગેટ બનાવી દઈએ। તો આ નોર ગેટ થઈ ગયો। એના પછી આ જે બબલ એન્ડ ગેટ છે એની જગ્યાએ એક નોર ગેટ આવી જશે, તો આ પણ એક નોર ગેટ બની ગયો। તો આ જે નોર ગેટ છે એ એનું કોમ્પ્લિમેન્ટ આપશે, આ નોર ગેટ છે બી નું કોમ્પ્લિમેન્ટ આપશે, અને ત્રીજું ઇનપુટ એનું આવે છે એ સી માંથી આવે છે, તો સી પણ અહીંયા એપ્લાય કરવું પડશે। ઓકે, તો હું અહીંયા બંનેની વચ્ચેથી સી લઈ લઉં છું અને અહીંયા વચ્ચે સેન્ટરમાં કનેક્ટ કરી દઉં, તો સી આવી જશે। ઓકે, તો અહીંયા તમને મળશે એ કોમ્પ્લિમેન્ટ પ્લસ બી કોમ્પ્લિમેન્ટ પ્લસ સી અને ફૂલ કોમ્પ્લિમેન્ટ। અહીંયા ફરી વખત આનું આ જ થિયરમ તમે યુઝ કરશો તો આ શું ઇન્ડિકેટ કરે છે? તો કે એ ડબલ કોમ્પ્લિમેન્ટ ડોટ બી ડબલ કોમ્પ્લિમેન્ટ ડોટ સી કોમ્પ્લિમેન્ટ। ડબલ કોમ્પ્લિમેન્ટ રિમૂવ કરો તો શું થઈ જાય? એ બી ડોટ સી કોમ્પ્લિમેન્ટ, જે અહીંયા આપણે લખ્યું હતું એનું એ છે। ઓકે, હવે શું કરશું? તો કે હવે ફરી વખત જે બબલ, સોરી, અહીંયા જે સિમ્પલ ઓર ગેટ હતો એને નોર ગેટમાં કન્વર્ટ કરીએ, તો આ નોર ગેટ બની ગયો, આ નોર ગેટ થઈ ગયો। અહીંયા એક બબલ વધે છે એની જગ્યાએ ફરી વખત એક નોર ગેટ રાખી દઈએ, તો આ એક નોર ગેટ ફરી વખત અહીંયા આ રીતે આવી જશે અને અહીંયા તમને ફાઇનલ આઉટપુટ મળશે। અહીંયા જો તમે ફરી વખત ચેક કરશો તો આ બંને વસ્તુ જ્યારે અપ્લાય કરો છો આ નોર ગેટને અને એનું એક વખત કોમ્પ્લિમેન્ટ લેશો, તો ફાઇનલ આન્સર જે અહીંયા છે એવો તમને મળી જશે। તો આ રીતે તમે નોર નોર ઇમ્પ્લિમેન્ટેશન અહીંયા કરી શકો છો। આઈ થિંક બંને વસ્તુ તમને સમજાઈ ગઈ હશે, નોર ગેટ અને નેન્ડ ગેટ ઇમ્પ્લિમેન્ટેશન। તો નેક્સ્ટ પોઈન્ટ જોઈએ, સૌથી અગત્યનો અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક હવે શરૂ થઈ રહ્યો છે આ ચેપ્ટરનો, એ છે કોમ્બિનેશનલ લોજિકલ સર્કિટ્સ ઓર કોમ્બિનેશનલ લોજિક સર્કિટ્સ। ઓકે, કોમ્બિનેશનલ લોજિક સર્કિટ ઇન્ડિકેટ શું કરે છે? તો કે કોમ્બિનેશનલ લોજિક સર્કિટ ઇન્ડિકેટ કરે છે કે જ્યારે પણ તમારી પાસે કોઈ એક કોમ્પ્લેક્સ લોજિક સર્કિટ હોય, ત્યારે એ કોમ્પ્લેક્સ લોજિક સર્કિટની અંદર મલ્ટિપલ ઇનપુટ્સ હોય છે અને મલ્ટિપલ આઉટપુટ્સ હોય છે, અને જે સિસ્ટમ તમે એનાથી ડિઝાઇન કરો છો એ સિસ્ટમની અંદર કોઈ ના કોઈ અલગ અલગ લોજિક એની અંદર એડ થયેલા હોય છે। તો મલ્ટિપલ ઇનપુટ અને મલ્ટિપલ આઉટપુટ વાળી જે સિસ્ટમ છે એને કહેવામાં આવે છે કોમ્બિનેશનલ લોજિક સર્કિટ, કે જેની અંદર અલગ અલગ લોજિક ગેટ્સનો ઉપયોગ કરવામાં આવે છે। ઓકે, આ લોજિક સર્કિટ છે એની અંદર ખાસ નંબર ઓફ ઇનપુટ એન હોઈ શકે, નંબર ઓફ આઉટપુટ એમ હોઈ શકે। ઓકે, ઘણી વખત એમ ઇઝ ઇક્વલ ટુ એન થતું હોય, દેટ મીન્સ નંબર ઓફ ઇનપુટ ઇઝ ઇક્વલ ટુ નંબર ઓફ આઉટપુટ થતું હોય છે। ઓકે, બેઝડ ઓન લોજિક આ જે કોમ્બિનેશનલ લોજિક સર્કિટ છે એને ડિઝાઇન કરી શકાય છે। ઓકે, તો એની જે ડિઝાઇન પ્રોસેસ છે એ પ્રોસેસ ખાલી એક વખત તમે સમજી લો તો તમે કોઈ પણ લોજિક સર્કિટ, કોમ્બિનેશનલ લોજિક સર્કિટ છે એ ડિઝાઇન કરી શકો છો। ઓકે, તો ડિઝાઇન પ્રોસેસ છે એ ઘણી અગત્યની છે, એક વખત ખાલી પ્રોસેસ સમજી લઈએ। ઓકે, સૌથી પહેલું સ્ટેપ, કોઈ પણ કોમ્બિનેશનલ લોજિક સર્કિટ ડિઝાઇન કરવી હોય, કારણ કે હવે આપણે આખું ચેપ્ટર પૂરું થાય ત્યાં સુધી ઘણી બધી કોમ્બિનેશનલ લોજિક સર્કિટ ડિઝાઇન કરશું, તો ડિઝાઇન કરવાના જે બેઝિક સ્ટેપ છે એ કોમન રહેશે દરેકમાં। પહેલું સ્ટેપ શું કરશું? તો કે પ્રોબ્લેમ શું છે એ ડિફાઇન કરશું। ઓકે, કે તમારો પ્રોબ્લેમ શું છે, કે લોજિક અહીંયા કેવું તમારે એપ્લાય કરવું છે, એ લોજિક, એ પ્રોબ્લેમ, પહેલું સ્ટેપ આપણે એને ડિફાઇન કરવું પડે। ઓકે, પહેલું સ્ટેપ એ કરશું। સેકન્ડ સ્ટેપ, ઓકે, સેકન્ડ સ્ટેપમાં શું કરવાનું? તો કે નંબર ઓફ ઇનપુટ અને નંબર ઓફ આઉટપુટની રિક્વાયરમેન્ટ કેટલી છે, નંબર ઓફ ઇનપુટ્સ એન્ડ નંબર ઓફ આઉટપુટ્સની રિક્વાયરમેન્ટ કેટલી છે એ ચેક કરશું, આ સ્ટેપ નંબર 2 થશે। ઓકે,
ધારો કે મારે કોઈ એક એવી સર્કિટ બનાવવી છે જેનાથી હું બે બીટનું એડિશન કરી શકું, 0+0, 0+1, 1, 1+0, 0, 1+0, 1, 1+1, 1. ઓકે, અધરવાઇઝ 0 કેરી, સમ 0 એન્ડ કેરી 1. ઓકે, આવી મારી કોમ્બિનેશનલ લોજિક સર્કિટ બનાવવી છે. તો આમાં ઇનપુટ કેટલા થયા? તો કે 1 એન્ડ 2. આ બે ઇનપુટ આપું તો આઉટપુટ મને મળવું જોઈએ, એક સમ અને બીજું કેરી. ઓકે, તો આવી કોઈ કોમ્બિનેશનલ સર્કિટ બનાવવી છે તો પ્રોબ્લેમ સમજાઈ ગયો કે બે બીટનું એડિશન કરવું છે, એ પ્રોબ્લેમ છે. ઓકે, લોજિક થઈ ગયું. એમાં નંબર ઓફ ઇનપુટ કેટલા જોશે? તો કે નંબર ઓફ ઇનપુટ જોશે બે. બે ઇનપુટ આપો તો આઉટપુટ કેટલા મળશે? એક સમ મળશે અને બીજું કેરી મળશે. તો બે આઉટપુટ મળવા જોઈએ. તો નંબર ઓફ ઇનપુટ અને આઉટપુટ ખબર પડી ગયું. થર્ડ સ્ટેપ, થર્ડ સ્ટેપમાં શું કરશું? તો કે જે તમે ઇનપુટ અને આઉટપુટ યુઝ કરો છો એ ઇનપુટ આઉટપુટને તમારે ડિનોટ કરવા પડશે કોઈને કોઈ અલગ અલગ સિમ્બોલ સાથે. ઓકે, તો અસાઇન ટુ ઇનપુટ્સ એન્ડ આઉટપુટ્સ, આ થર્ડ સ્ટેપ થશે. ઓકે, જે કોઈ તમે ઇનપુટ આઉટપુટ અહીંયા કન્સિડર કરો છો, ઓકે, તો એને કોઈના કોઈ સિમ્બોલથી અસાઇન કરવા પડશે. આ થઈ ગયું થર્ડ સ્ટેપ. ફોર્થ સ્ટેપ, ફોર્થ સ્ટેપની અંદર તમારે શું કરવાનું છે? તો કે જે તમે અહીંયા લોજિક યુઝ કરો છો એ લોજિક ઉપરથી ટ્રુથ ટેબલ ડિઝાઇન કરવું પડશે. ટ્રુથ ટેબલ ડિઝાઇન કરવાનું ફોર્થ સ્ટેપ છે. ઓકે, તો અહીંયા આપણે એડિશન કરીએ છીએ બે બીટનું. ઓકે, તો અહીંયા થર્ડ સ્ટેપમાં શું કરશું? સિમ્બોલ રિપ્રેઝેન્ટ કરશું. તો અહીંયા સિમ્બોલ છે એ અને બી. તો આ બંને ઇનપુટ થયા. આઉટપુટમાં ધારો કે એસ અને સી રાખીએ, સમ અને કેરી. તો આ થર્ડ સ્ટેપ કમ્પ્લીટ. ફોર્થ સ્ટેપ, જે લોજિક જોઈએ છે અહીંયા જે લોજિક આપ્યું છે એના ઉપરથી ટ્રુથ ટેબલ બનાવો. ફિફ્થ સ્ટેપ, ફિફ્થ સ્ટેપમાં શું કરવાનું? તો કે જે અહીંયા તમે ટ્રુથ ટેબલ બનાવ્યું છે એના ઉપરથી બુલિયન ફંક્શન બનાવવાનું. બુલિયન ફંક્શન કે કેરેક્ટરિસ્ટિક ઇક્વેશન પણ કહી શકો. ઓકે, તો એ બુલિયન એક્સપ્રેશન તમારે અહીંયાથી ટ્રુથ ટેબલ ઉપરથી કેલ્ક્યુલેટ કરવાનું. દેટ ઇઝ સ્ટેપ નંબર 5. સ્ટેપ નંબર 6, સ્ટેપ નંબર સિક્સ એવું કહે છે કે જે બુલિયન ફંક્શન તમને મળ્યું છે, જેમ કે હમણાં મેં લખ્યું હતું અહીંયા ફંક્શન એ કોમા બી કોમા સી ઇઝ ઇક્વલ ટુ એ બી સી પ્લસ એ કોમ્પ્લિમેન્ટ બી કોમ્પ્લિમેન્ટ સી કોમ્પ્લિમેન્ટ, આવું તમને ફંક્શન મળે છે. તો હું તમને એમ કહું કે આના ઉપરથી તમારે લોજિકલ ડાયાગ્રામ ડ્રો કરવાનો છે. તો લોજિકલ ડાયાગ્રામ તમે ડ્રો કરી શકો. તો કે હા, બેઝિક ગેટનો યુઝ કરીને એન્ડ ઓર નોટ ગેટનો યુઝ કરીને તમે ઇઝીલી કોઈ પણ લોજિક ડાયાગ્રામ ડ્રો કરી શકો. તો સિક્સ સ્ટેપ એ જ છે કે જે બુલિયન ફંક્શન મળે છે, ધારો કે આવું બુલિયન ફંક્શન મળ્યું, તો એના ઉપરથી એન્ડ ઓર નોટ ગેટનો યુઝ કરીને લોજિક ડાયાગ્રામ ડ્રો કરવા. તો એ છેલ્લું સ્ટેપ થશે, લોજિક ડાયાગ્રામ. ઓકે, લોજિક ડાયાગ્રામ ડ્રો કરશો તો એ સિક્સ સ્ટેપ થશે. અને આ છ સ્ટેપ તમે કોઈ પણ કોમ્બિનેશનલ સર્કિટ માટે બનાવો એટલે આખી પ્રોસેસ તમારી કમ્પ્લીટ થાય, 7 માર્ક્સ મળી શકે. ઓકે, તો ચલો જોઈએ 1 બાય 1 કઈ કઈ કોમ્બિનેશનલ લોજિક સર્કિટ અહીંયા ડિઝાઇન થઈ શકે છે. તો આપણે અહીંયા જે ફર્સ્ટ કોમ્બિનેશન લોજિક સર્કિટ બનશે એ તો હાફ એડર. ઓકે, હાફ એડરથી આપણે શું કરીએ છીએ? તો કે બે બીટના એડિશન કરીએ. ઓકે, નંબર ઓફ ઇનપુટ 2 હશે અને સમ અને કેરી આઉટપુટ હશે. તો જે આપણા બેઝિક ફર્સ્ટ સ્ટેપ છે એનો ઉપયોગ કરીને આપણે આ લોજિક સર્કિટ ડિઝાઇન કરવી છે. તો પહેલું સ્ટેપ શું હતું? તો કે પ્રોબ્લેમ ડિફાઇન કરવા. પ્રોબ્લેમ આપણો શું છે? પ્રોબ્લેમ છે અહીંયા બે બીટનું એડિશન કરવું. ઓકે, જે આપણને સમજાવી શકે. સેકન્ડ સ્ટેપ શું કરવાનું? તો કે નંબર ઓફ ઇનપુટ્સ કેટલા જોઈએ છે? તો કે બે બીટનું એડિશન કરવું છે તો નંબર ઓફ ઇનપુટ 2 જોશે. ત્રીજું અને નંબર ઓફ આઉટપુટ. ઓકે, તો નંબર ઓફ આઉટપુટ કેટલા આઉટપુટ મળી શકે? તો કે સમ અને કેરી, બે જ આઉટપુટ મળી શકે. તો બે આઉટપુટ મળશે. ત્રીજું સ્ટેપ શું થશે? તો કે સિમ્બોલિક રિપ્રેઝેન્ટેશન. તો સિમ્બોલ કયા કયા યુઝ કરી શકાય? તમે કોઈ પણ યુઝ કરી શકો. હું અહીંયા એ અને બી બે ઇનપુટ આપું છું, આઉટપુટમાં મને સમ અને કેરી સિમ્બોલ મળે છે. રેડી, ફોર્થ વન સ્ટેપ, ટ્રુથ સ્ટેપ. સૌથી અગત્યનું કોઈ પણ કોમ્બિનેશનલ લોજિક સર્કિટમાં જે સ્ટેપ છે એ છે ટ્રુથ ટેબલ. કે ટ્રુથ ટેબલમાં કઈ કઈ વસ્તુ રાખી? તો ટ્રુથ ટેબલ ઇન્ડિકેટ શું કરે છે? તો કે ટ્રુથ ટેબલ ઇન્ડિકેટ કરે છે નંબર ઓફ ઇનપુટ, એની પોસિબિલિટીઝ અને એને કોરસ્પોન્ડિંગ અલગ અલગ આઉટપુટ. ઓકે, તો હું અહીંયા ટ્રુથ ટેબલ કઈક આ રીતે બનાવું છું કે જેની અંદર ઇનપુટ ક્યાં ક્યાં હશે? તો કે ઇનપુટ હશે એ અને બી. આઉટપુટ ક્યાં ક્યાં હશે? તો આઉટપુટ રાખીએ આપણે સમ, એઝ ઇટ ઇઝ અને કેરી. ઓકે, તો અહીંયા ઇનપુટની પોસિબિલિટી કેટલી થઈ શકે? તો કે 0-0 થઈ શકે, 0-1 થઈ શકે, 1-0 થઈ શકે અને 1-1 થઈ શકે. ટ્રુથ ટેબલ બનાવવાની મેથડ છે બહુ ઇઝી. ઓકે, નેક્સ્ટ સમ. તો કે બંને બીટનો એડિશન, 0+0, 0, કેરી, કેરી પણ 0. 0+1, સમ 1, કેરી 0. 1-0, સમ 1 અને કેરી 0. 1+1, તો 0 સમ એન્ડ કેરી 1, એક્સ્ટ્રા બીટ એક તમને મળે છે. તો આ ટ્રુથ ટેબલ રેડી થઈ ગયું. તો ફોર્થ સ્ટેપ, ફિફ્થ સ્ટેપમાં શું કરવાનું? તો કે બુલિયન
ફંક્શન બનાવવાનું. કોના કોના બુલિયન ફંક્શન બનાવવાના? તો કે આઉટપુટ ના બુલિયન ફંક્શન બનાવવાના. આઉટપુટ ક્યાં ક્યાં છે? એક છે સમ અને બીજું છે કેરી. સમ નું જો તમારે બુલિયન ફંક્શન બનાવવું હોય, ઓકે, આપનું શું છે બોલે છે, તો આના ઉપરથી સમ નું બુલિયન ફંક્શન બનાવવું હોય તો આ રીતે લખવાનું. સમ ઇઝ ઇક્વલ ટુ બુલિયન ફંક્શન બનાવવું છે, જ્યાં જ્યાં સમ માં 1 1 છે એનું તમારે અહીંથી મીન ટર્મ લેવાનું ઇનપુટ માં છે. ઓકે, તો અહીંયા 1 છે તો આ મીન ટર્મ શું બનશે? તો કે જ્યાં 0 હોય ત્યાં એ વેરિયેબલ નું કોમ્પ્લીમેન્ટ, જ્યાં 1 હોય ત્યાં કોમ્પ્લીમેન્ટ નહીં, તો અહીંયા એ નું કોમ્પ્લીમેન્ટ આવશે, એ નું કોમ્પ્લીમેન્ટ. અને b 1 છે તો b એ છે. અહીંયા પણ 1 છે તો પ્લસ કરવાનું, ખાસ યાદ રાખજો પ્લસ કરવાનું. જ્યાં 1 છે તો અહીંયા a ઇઝ ઇક્વલ ટુ 1 છે તો a એઝ ઇઝ, અને b ઇઝ ઇક્વલ ટુ 0 છે તો b નું કોમ્પ્લીમેન્ટ. ઓકે, તો આ થઈ ગયું સમ નું બુલિયન ફંક્શન. આ બુલિયન ફંક્શન આવું ક્યાંક તમે જોયું હશે. કોનું બુલિયન ફંક્શન છે? તો કે એક્સક્લુઝિવ ઓર ગેટ નું બુલિયન ફંક્શન છે, જેને તમે આ રીતે પણ લખી શકો a પ્લસ સર્કલ અને b. તો આ રીતે પણ તમે લખી શકો કે આ એક્સક્લુઝિવ ઓર ગેટ નું બુલિયન ફંક્શન છે. નેક્સ્ટ વન કેરી નું બુલિયન ફંક્શન બનાવવું છે, તો અહીંયા લખી દઈએ કેરી, અને કેરી ની કોલમ માં જ્યાં 1 હોય એ એક મીન ટર્મ બનાવી લેજે. અહીંયા 1 છે, ઓકે, તો એની એક ની મીન ટર્મ બનાવી લેજે. તો એની મીન ટર્મ શું બનશે? a is equal to 1 છે, b is equal to 1 છે, તો સિમ્પલી a. તો આ બુલિયન ફંક્શન મળી ગયા. ઓકે, આ સ્ટેપ પણ ઘણું અગત્યનું છે કે ટ્રુથ ટેબલ ઉપર કઈ રીતે બુલિયન ફંક્શન બનાવે. આઈ થિંક સમજાઈ ગયો હશે. જેનું બુલિયન ફંક્શન બનાવવું છે એની કોલમ જોવાની, કોલમ ઉપરથી મીન ટર્મ લખવાની, બંને મીન ટર્મ નું એડિશન. ઓકે, તો આ વસ્તુ પણ સમજાઈ ગઈ હશે. સિક્સ્થ સ્ટેપ, ઓકે, ફાઇનલ તમારો લોજિક ડાયાગ્રામ. લોજિક ડાયાગ્રામ શું ઇન્ડિકેટ કરે? તો કે જે અહીંયા તમને આઉટપુટ મળે છે એ આઉટપુટ માટે ઇનપુટમાં કયા કયા લોજિક યુઝ કરવા આપશે. ઓકે, વેરિયેબલ તમારા જે હોય એ વેરિયેબલ ડાયરેક્ટ લખી દેવાના. વેરિયેબલ ક્યાં ક્યાં છે? તો કે એ અને બી. એ અને બી તમારા વેરિયેબલ છે, એ મેં લખી દીધા છે. ઓકે, અને એના ઉપરથી હવે મારે સમ જોઈએ છે. તો સમ માટે મેં તમને કીધું આ કોનું બુલિયન ફંક્શન છે? એક્સક્લુઝિવ ઓર ગેટ. અહીંયા ડાયરેક્ટ એક્સક્લુઝિવ ઓર ગેટ બનાવી છે. મલ્ટીપ્લિકેશન કરવું છે તો એક એન્ડ ગેટ થ્રો કરી નાખો. આ એન્ડ ગેટ શું કરશે? તો બંને નું મલ્ટીપ્લિકેશન. તો અહીંયા તમને શું મળે છે? તો કે કેરી મળશે. સિમ્પલ સાવ, એટલે સાવ સિમ્પલ સર્કિટ બને છે. અહીંયા તમારી બે ઇનપુટ, બે આઉટપુટ. અહીંયા તમે ઇનપુટ આપશો તો અહીંયા તમને એડિશન મળશે, સમ મળશે, અને અહીંથી તમે આપશો તો કેરી મળશે. ક્લિયર? તો આ બેઝિક જે છ સ્ટેપ છે, છ સ્ટેપ આવડે ને તો કોઈ પણ કોમ્બિનેશનલ સર્કિટ, એવી એક પણ કોમ્બિનેશનલ સર્કિટ નથી કે જે તમે ડિઝાઇન ના કરી શકો. ઓકે, પછી એની અંદર કાંઈ પણ આવી શકે. મલ્ટીપ્લેક્ઝર હોય, ડી મલ્ટીપ્લેક્ઝર હોય, એન્કોડર હોય કે ડીકોડર હોય, સબટ્રેક્ટર હોય. આપણે અત્યારે એડરની વાત કરીએ છીએ તો સબટ્રેક્ટર પણ હોય શકે. કોડ કન્વર્ટર, ખાસ અગત્યનો પોઈન્ટ, કોડ કન્વર્ટર કોઈ પણ હોય. ઓકે, કોડ કન્વર્ટર ઘણા બધા છે. કોડ કન્વર્ટર કોઈ પણ હોય શકે. ડિજિટલ કમ્પેરેટર હોય શકે, ડિજિટલ કમ્પેરેટર હોય શકે. ઓકે, તો આ જેટલી પણ કોમ્બિનેશનલ લોજિક સર્કિટ છે, આ દરેક કોમ્બિનેશનલ લોજિક સર્કિટને તમે આનો યુઝ કરીને, આ છ સ્ટેપનો યુઝ કરીને બનાવી શકો, અને આ સ્ટેપ સુધી, લોજિકલ ડાયાગ્રામ સુધી તમે સીધી વર્ક કરી શકો. પણ બેઝિક જે છ સ્ટેપ છે એ તમને ખબર હોવી જોઈએ. ઓકે, છ સ્ટેપ છે, ઘણા અગત્યના છે. એક વખત સમજાઈ જાય અને લોજિક ખબર પડી ગઈ તો તમે કોઈ પણ કોમ્બિનેશનલ લોજિક સર્કિટ ડિઝાઇન કરી શકો. ચલો, એક હજી કોમ્બિનેશનલ લોજિક સર્કિટ ડિઝાઇન કરીને હું તમને બતાવું. ફૂલ એડર. ફૂલ એડર ની અંદર ખાસ ધ્યાન રાખવાનું છે, એડર છે એ એડિશન માટે યુઝ થાય. ફૂલ એટલે કે અહીંયા તમારે 3 બીટ ના એડિશન કરવા છે. a પ્લસ b પ્લસ a પ્લસ b નું આપણે એક હાફ એડ્રેસિંગ એડિશન કરી દઈએ તો સમ 1 તમને મળશે. આ સમ 1 નું ફરી વખત તમે c સાથે એડિશન કરશો તો સમ 1 પ્લસ c તમને અહીંયા ફાઇનલ સમ ને કેરી યુઝ કરશે. ઓકે, તો અહીંયા લોજિક સમજાઈ ગયું છે. 3 બીટ નું એડિશન કરવું છે તો ફર્સ્ટ સ્ટેપ છે શું છે? પ્રોબ્લેમ. પ્રોબ્લેમ ખબર પડી ગઈ. શું પ્રોબ્લેમ છે? તો કે પ્રોબ્લેમ છે આપણે 3 બીટ નું એડિશન કરવું. સેકન્ડ સ્ટેપ, નંબર ઓફ ઇનપુટ કેટલા થશે? અહીંયા નંબર ઓફ ઇનપુટ મેં કીધું, ફૂલ એડર 3 બીટ ના એડિશન કરે, a b and c. ઓકે, તો આઉટપુટ, નંબર ઓફ આઉટપુટ કેટલા મળે? ગમે એટલા બીટ ના તમે એડિશન કરો તો નંબર ઓફ આઉટપુટ બે જ મળે. ક્યાં ક્યાં? તો કે સમ અને કેરી. ઓકે, થર્ડ સ્ટેપ, રિપ્રેઝન્ટેશન ઓફ સિમ્બોલ્સ.
ક્યાં ક્યાં સિમ્બોલ્સ આપવા માંગો છો, ઓકે જે તમારે આપવાની ઈચ્છા હોય. ફોર એક્ઝામ્પલ હું અહીંયા એ બી અને ત્રીજી ઇનપુટ સી ઇન રાખું છું. સી ઇન બતાવે છે કે પ્રીવિયસ કેસમાં જો તમે એડિશન કરો છો અને કોઈ કેરી જનરેટ થાય છે, તો ફોર એક્ઝામ્પલ મારે બે નંબરનું એડિશન કરવું છે 1011 અને અહીંયા છે મારી પાસે 1001. ઓકે, તો તમે પહેલા બે બીટનું એડિશન કરશો તો આ પહેલા બે બીટનું એડિશન તેનાથી થઈ શકે, હાફ એડરથી થઈ શકે. તો હાફ એડરની અંદર 1+1 0 અને એક કેરી આવશે આવશે આવશે. તો હવે અહીંયા એ આ તમારો ફોર એક્ઝામ્પલ નંબર એ છે, આ નંબર બી છે. ઓકે, તો એ ની અંદર તમારી પાસે 1 છે, બી ની અંદર 0 છે, પણ એક એક્સ્ટ્રા બીટ મળે છે. એ બીટ શું છે? તો કે ઇનપુટ કેરી, કે આગળના એડિશન ઉપરથી જે તમને કેરી મળે એને ઇનપુટ કેરી કહેવાય. તો આ ઇનપુટ કેરી મેં અહીંયા લખ્યું. ઓકે, તો એ બી સી ઇન સમ અને કેરી રિપ્રેઝન્ટેશન થઈ ગયું, સિમ્બોલિક રિપ્રેઝન્ટેશન. ફોર સ્ટેપ, સૌથી અગત્યનું સ્ટેપ ટ્રુથ ટેબલ બનાવવું. ટ્રુથ ટેબલ ની અંદર શું શું આવશે? તો કે ઇનપુટ ક્યાં ક્યાં છે, એ બી સી ઇન ત્રણ ઇનપુટ છે, આઉટપુટ ક્યાં ક્યાં છે, સમ અને કેરી. તો સમ અને કેરી થઈ ગયું, આ થઈ ગયું. ઓકે, હવે તો કે ત્રણ ઇનપુટ હોય તો એની કોમ્બિનેશન કેટલા બનશે? તો કે 2:3, ટોટલ 8 કોમ્બિનેશન મળશે. 8 કોમ્બિનેશન લખે 0 0 0 0, 1 1 1 1, પછી 0 0 1 1 0 0 1 1, અહીંયા 0 1 0 1 0 1 0 1. ઓકે, ચલો એડિશન કરીએ. ત્રણ એનું એડિશન, 0 કેરી 0. ઓકે, એડિશન 1 કેરી 0, એડિશન 1 કેરી 0. અહીંયા ધ્યાન રાખજો, 0+1 1 1+1 સમ 0 કેરી 1, અહીંયા 1 એન્ડ 0. અહીંયા ખાસ ધ્યાન રાખજો, 0 એન્ડ કેરી 1, અહીંયા પણ સમ 0 કેરી 1. અહીંયા સૌથી વધારે ધ્યાન રાખજો, અહીંયા 1+1 શું થાય? તો કે 0 અને કેરી 1. ઓકે, અહીંયા આનું બંનેનું એડિશન કર્યું તો તમને સમ 0 મળશે, કેરી 1 મળશે. 0+1 કરશો તો 1 મળશે. ઓકે, તો આ તમને 3 બીટના એડિશન આવડતા હોવા જોઈએ. એટલે આ તમારું શું મળ્યું? તો કે ટ્રુથ ટેબલ. તો ટ્રુથ ટેબલ મળી ગયું. હવે શું જોઈએ છે? તો કે 5th સ્ટેપમાં આપણે જોઈએ છે દર વખતે બુલિયન ફંક્શન. કોના આઉટપુટમાં? બુલિયન ફંક્શન. બુલિયન ફંક્શન કોના જોઈએ? તો કે આઉટપુટના. આઉટપુટ શું છે આપણી પાસે? તો કે આઉટપુટ છે આપણી પાસે સમ, અહીંયા લખ્યું સમ એન્ડ કેરી. તો સમમાં જ્યાં 1 હોય એની મિનટમ બનાવો. મિનટમ શું બનશે? તો કે એ કોમ્પ્લિમેન્ટ, બી કોમ્પ્લિમેન્ટ અને સી ઇન ની જગ્યાએ ખાલી સી લખવું જોઈએ. ઓકે, સી ની વેલ્યુ 1 છે તો સી એઝ ઇટ ઇઝ મળશે. ઓકે, બીજી મિનટમ અહીંયા મળશે. ઓકે, તો એમાં મળશે એ કોમ્પ્લિમેન્ટ, બી સી કોમ્પ્લિમેન્ટ. ત્રીજી અહીંયા મળશે, એમાં છે એ કોમ્પ પ્લસ એ બી કોમ્પ્લિમેન્ટ સી કોમ્પ્લિમેન્ટ. અને ત્રીજી ચોથી અહીંયા મળશે પ્લસ એ બી સી. બીજું મળશે તમને બુલિયન ફંક્શન કેરી. કેરી ઇઝ ઇક્વલ ટુ, હવે આને અહીંથી રિમૂવ કરી દીધું. ઓકે, અને કેરી માટે લખ્યું છે તો એ અહીંથી મળશે. ઓકે, તો એમની એની અંદર થશે એ કોમ્પ્લિમેન્ટ બી એન્ડ સી પ્લસ. બીજું અહીંયા મળશે, ઓકે, એ બી કોમ્પ્લિમેન્ટ સી પ્લસ. ચોથો અહીંથી મળશે એ બી સી કોમ્પ્લિમેન્ટ. અને ચોથું અહીંથી મળશે એની અંદર એ બી એન્ડ સી. બાકી ગયા તમારા બુલિયન ફંક્શન. બુલિયન ફંક્શન ઉપરથી શું કરવાનું હોય? તો કે એના ઉપરથી તમારે એનો લોજિકલ ડાયાગ્રામ, ફર્સ્ટ સ્ટેપ લોજિક ડાયાગ્રામ ડ્રો કરવાનો હોય. આ 6 સ્ટેપ કરો એટલે 7 માર્ક્સ મળશે લોજિક ડાયાગ્રામ. હવે લોજિક ડાયાગ્રામ આનો તમે ડ્રો કરશો તો થોડુંક કોમ્પ્લિકેટેડ છે, કારણ કે એ બી સી તમારે યુઝ કરવાના વેરિયેબલ અને એના કોમ્પ્લિમેન્ટ પણ યુઝ કરવા, તો થોડુંક લાંબો થઈ જાય. એના માટે શું કરશું? અહીંયા આપણે સમજ્યા હતા હમણાં કે એક હાફ એડરથી આપણને સમ 1 મળે છે, એની સાથે પ્લસ સી કરવા માટે તમારે બે બીટ એડિશન માટે એક બીજું હાફ એડર યુઝ કરવું પડશે. ઓકે, એનો મતલબ શું થાય છે કે આ જે ફૂલ એડર છે એ ફૂલ એડર ની અંદર બે વસ્તુ છે. શું છે? ઓકે, ફૂલ એડર ઇઝ ઇક્વલ ટુ પહેલા બે બીટના એડિશન કરવા માટે એક હાફ એડર, એટલે ફર્સ્ટ હાફ એડર, એન્ડ સેકન્ડ જે સમ અને બીજું બીટ છે એના એડિશન માટે એક બીજું હાફ એડર. એટલે કે બે હાફ એડરને ભેગા કરો તો એક ફૂલ એડર બને. ઓકે, તો અહીંયા આપણે જોઈએ કે બનાવી શકાય કે નહીં. તો ચોક્કસ બનાવી શકાય. જો આ રીતે તમે એક હાફ એડર ડ્રો કરી શકો કે જેની અંદર એક એક્સક્લુઝિવ ઓર ગેટ હતો અને એક એન્ડ ગેટ હતો. ઓકે, તો આ રીતે એ ડ્રો થશે. આ એક હાફ એડર થઈ ગયું, આ થઈ ગયું એક હાફ એડર. એની અંદર બે બીટ કયા કયા એડ થશે? ઓકે, એ અને બી. તો અહીંયા હું લખી દઉં એ અને બી. તો આઉટપુટ શું મળશે? સમ મળશે. ઓકે, જેને આપણે એસ 1 કહીશું. અને અહીંયા શું મળશે? તો કે કેરી મળશે, પહેલી કેરી મળશે, એટલે એને તમે સી 1 પર કહી શકો. લખો તો પણ ચાલે. ઓકે, બીજી વસ્તુ,
હવે તો કે આવું આવું એક હજી આપણે આ ફેન્ટર યુઝ કરવું પડે, કારણ કે હાફ એન્ટર વન ડ્રો કર્યો, હાફ એન્ટર ટુ ડ્રો નથી કર્યો, હાફ એન્ટર ટુ ડ્રો કરી દઈએ. એમાં પણ એક એક્સક્લુઝિવ ઓર ગેટ હશે અને એક એન્ડ ગેટ હશે. ઓકે, આ જે છે એની અંદર એક એન્ડ ગેટ બીજો ડ્રો કરવો પડશે, બીજું હાફ એન્ટર બનશે આ રીતે. તો એમાં ઇનપુટ કયા કયા આવશે, તો ઇનપુટ જોઈ લઈએ. ઇનપુટ એના કયા કયા થઈ શકે, તો કે સેકન્ડ જે હાફ એન્ટર છે એની અંદર એક ઇનપુટ હશે S1 અને બીજું હશે C. S1 આપણી પાસે ઓલરેડી અહીંયા છે, એને કનેક્ટ કરી દઈએ. અને અહીંયા બીજું શું કનેક્ટ કરવું પડશે, ત્રીજું ઇનપુટ A, B એન્ડ C, તો ત્રીજું ઇનપુટ કનેક્ટ કરી દઈએ. તો S1 અને C નું એડિશન થઈને અહીં શું મળશે, તો કે ફાઇનલ સમ મળશે. ક્લિયર? અને અહીંયા જે તમારું જે આ જે કેરી મળે છે એને નેક્સ્ટ કેરી સાથે એડ કરવી પડે. આ કેરી વન તમને અહીં મળી હતી, અહીંયા કેરી ટુ મળે છે, બંનેનું એડિશન કરવું પડે તો જ તમને ફાઇનલ કેરી મળશે. એડિશન માટે કયો ગેટ યુઝ થાય, તો કે ઓર ગેટ યુઝ થાય. ઓર ગેટ ઉપરથી તમને શું મળશે, ફાઇનલ કેરી મળશે. ઓકે, તો આ જે લોજિક તમારા બુલિયન ફંક્શન છે એ બુલિયન ફંક્શનને તમે ઇમ્પ્લિમેન્ટ કરશો તો કંઈક આવા જ તમને ડાયાગ્રામ જોવા મળશે. તો આ એક હાફ એડર, આ બીજું હાફ એડર બંનેને એડ કરો તો અહીંયા ફાઇનલ તમને ફૂલ એડરનું આઉટપુટ મળી જશે. ઓકે, તો આ છ સ્ટેપ છે એ યુઝ કરો એટલે તમારો 7 માર્ક્સનો ક્વેશ્ચન કમ્પ્લીટ થાય અને કોઈ પણ લોજિકલ સર્કિટ તમે ડિઝાઇન કરી શકો. ઓકે, ચલો નેક્સ્ટ વન જોઈએ, સબટ્રેક્શન. નેક્સ્ટ વન લોજિક સર્કિટ છે એ છે સબટ્રેક્શન. જે રીતે આપણે અહીંયા એડર સર્કિટ સમજ્યા છીએ એ જ રીતે સબટ્રેક્ટર સર્કિટ આવે. સબટ્રેક્ટર સર્કિટનું ફંક્શન શું છે, તો કે બે બીટને સબટ્રેક્ટ કરવાનું. તો એ પ્રોસેસ ફરી વખત આખી જોઈએ આપણે. અહીંયા શું છે, તો કે બે બીટ તમારી પાસે હોય એ અને બી, તો તમને એના ઉપરથી એનો ડિફરન્સ, અને જો ડિફરન્સ થતો હોય તો એમાં તમને કદાચ બોરોની રિક્વાયરમેન્ટ હોય તો બોરો, એ રીતે ટુ આઉટપુટ મળી શકે છે. ઓકે, ટુ ઇનપુટ હોય તો એને હાફ સબટ્રેક્ટર કહીએ છીએ, જો થ્રી ઇનપુટ હોય તો એને ફૂલ સબટ્રેક્ટર કહીએ છીએ. ઓકે, તો એની કોમ્બિનેશનલ સર્કિટ છે એ પણ તમે જે રીતે આપણે એડ્રેસ સર્કિટ સમજ્યા છીએ એ જ રીતે એની કોમ્બિનેશનલ સર્કિટ પણ તમે ડિઝાઇન કરી શકો. ઓકે, તો એ વસ્તુ હું તમને અત્યારે નથી કરાવતો, કારણ કે આપણી પાસે આ જે લેક્ચર છે એની લેન્થ બહુ જ વધી ગઈ છે. આ જે વસ્તુ છે એ તમે જાતે તમારી બુકમાંથી સમજી લેજો. ઇન કેસ ક્યાંય ક્વેરી હોય તો મને ઇન્ફોર્મ કરજો.